સારું ચલો ખબર છે આજ કયા વિષયનો લેક્ચર છે એવું સબ્જેક્ટ ખબર છે મેથ્સ એન્ડ રીઝનિંગ મેથ્સ બે સબ્જેક્ટ નું છે લેક્ચર આજે ઓકે સારું ચલો મને કોણ કહેશે મેથ્સ અને રીઝનિંગ માં શું તફાવત છે કે એક જ આમ એક જ બાપના બે છોકરા છે કે અલગ જ છે કેમ ભાઈ ગુડ ઇવનિંગ જાગો છો બધા હા શું ફરક મેથ્સ અને રીઝનિંગ માં ઓ કઈક સાંભળેલું સાંભれるો તો છે સિલેબસ માં છે એમ ભાઈ કોઈ

ભાઈ ભાઈ બી કહેવાય ઘણા પત્ની બી કે જેને જે કેવું કે મૂળ સંબંધ ની ખરાબ બે એકબીજા મેથ્સ ની અંદર કેવું હોય મેથ્સ તો ખબર હશે ને બધાને એ તો હા શું હોય મેથ્સ માં બેના હા હા આની બોલું સર તો પકડે તરત જ બોલો બેન શું આ મેથ સાંભળીએ એટલે શું શું મગજમાં યાદ આવે ભાઈ બધાને ઇક્વેશન કોણ બોલ્યું આટલા કોઈ બોલ્યું મસ્ત સરસ સારું ચાલો પણ થોડીક એક મસ્ત વાત કહીશ યાદ રાખજો બેન હા પછી બીજું શું યાદ આવે મેથ્સ ની અંદર સપોઝ ધારો કે હા ધારો કે આ બટાકા નું શાક છે ચલો પછી બીજું શું યાદ આવે મેથ્સમાં યાદ યાદ આવે 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 કોણ લે તો કોલેજમાં ના 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 એ અત્યારે બરાબર છે યાદ આવે થોડો સમય ઓકે વાંધો નહીં પછી બીજા ને શું શું યાદ આવે ભાઈ મેથ્સ સાંભળીએ એટલે કોકને એક્સ યાદ આવે છે કોકને ઇક્વેશન યાદ આવે છે કોઈકને સપોઝ યાદ આવે મેઇન મેથ્સમાં જે આવે તો યાદ આવે કે નહી આવે તો બધાને

ટકા હા ઓકે સર વર્ગ અને વર્ગમૂળ આવે સરસ નફો ખોટ આવે ઓકે આ પછી સરેરાશ આવે ઓકે સોરી પાર્ટનરશિપ ભાગીદારી આવે સરસ ચક્ર વ્યાજ આવે સરસ ક્ષેત્રફળ આવે સમય આવે સમય અને કાર્ય આવે પછી સમય વાળું બીજું બીપ્ટર ચેપ્ટર આવે કયું આવે પાઇપ એન્ડ સિસ્ટમ નળ અને ટાંકી આવે સરસ સ્પીડ વાળું હા જડબ સમયને અંતરમાં ભી સમય આવે અને સમયને કાર્યામાં ભી સમય આવે ઓકે ખાલી જીવનનો જ સમય નહી આવતો બાકી બધે સમય જ સમય આવે છે ઓકે પછી બીજું કંઈ હજી યાદ આવતું હોય કંઈ ઓકે આ બધું બરાબર ઓકે આ બધામાં એક વસ્તુ કોમોને બધામાં કંઈ ગણતરી કરવાની હોય બરાબર ને અને રીઝનિંગ ની અંદર શું હોય તો એની અંદર પ્રોપર ગણતરી જેવું ના હોય એમાં થોડું લોજિક લગાવવાનું હોય કે માર માસીના છોકરાની માસી મને કોણ થાય બરાબર ને હે ને મારા પપ્પાના સસરાની દીકરીની પુત્ર વધુ આપણે શું થાય તો એની અંદર કઈ ગણતરી ના હોય કે આમાં ત્રણ ને પાંચ છે એ થોડું કોમન સેન્સ આમ જમણી બાજુ વળી આમ ડાબી બાજુ વળી જમણી બાજુ જાઓ તો એમાં કઈ ગણતરી કરવાની હોય લ્યા કે કઈ અલગ હોય આ મેથ્સ અને રીઝનિંગ બંને બુદ્ધિવાળા સબ્જેક્ટ છે એને કોઈ ગોખણીયા લોકોનું કામ છે નહીં એટલે જ કદાચ નવી પેટર્ન તમને ખ્યાલ હોય આવો તો નવી પેટર્નની અંદર ગણિત અને રીઝનિંગનું વેઇટેજ બહુ વધી ગયું બધાને ખબર નહીં તો હે ને કેમ વધી ગયું કેમ કે આ સબ્જેક્ટ એવા છે ને કે જેને કોઈ ગોખીને કરી શકે નહીં પણ છતાંય આપણે આજ સુધી ગણિતને ગોખતા જ આવ્યા છીએ પાર્થભાઈ શું ફેંકો અમે કોઈ ગણિત તો ગોખ્યું જ નહીં કોઈ બધા માણસો મને તો હું તમને થોડીક વાર સાબિત કરીશ કે હા આપણે બધા ગણિત ગોખીને આવ્યા છીએ ચલો મારો પહેલો પ્રશ્ન પૂછું છું બધા તૈયાર છો એવરી અવાજ નહીં આવતો મને તલ્યા આમ આજુબાજુ ખબર પડવી પડે ગણિત છે ગણિત ગાજે ને ગણિત કહેવાય હો ભાઈ તમને એક શોર્ટમાં કહી દઉં જ્યારે ક્લાસ ગાજતો હોય ને ગાજવું ખબર પડે પ્રોપર ગુજરાતી ને બધા હા એનીવન ઇન ધ ક્લાસ હુ ઇઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી ખાલી કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળું એવું ખરું કોઈ કે પાર્થભાઈ અમને ગુજરાતીમાં કંઈ ટપો નહીં પડતો નહીં ને એવું સારું ચાલો હાસ મજા આવશે હા ચાલો મારો પહેલો સવાલ પૂછું છું બધાને સરેરાશ આપણે પેલી સમાંતર શ્રેણી એનું કંઈક સૂત્ર આવતું હતું કોઈની યાદ છે સમાંતર શ્રેણીનો સરવાળો શોધવાનું સૂત્ર આવતું એક થી દસ સુધીની સંખ્યાઓનો સરવાળો કરવો હોય નહીં યાદ વાંધો નહીં સરેરાશનું સૂત્ર યાદ છે કોઈ સરેરાશ એટલે સરેરાશ સરેરાશનો મતલબ શું થાય આપેલી સરેરાશનો મતલબ શું થાય સરવાળો કુલ સંખ્યા ઓકે સરેરાશનો મતલબ બેના તમને યાદ છે ભાગ્યા કુલ સંખ્યા ઓકે બે લોકોએ જવાબ આલ્યા બંનેનો જવાબ સેમ છે મેં પ્રશ્ન પૂછ્યો સરેરાશ એટલે શું એક જવાબ મળ્યો આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ એકે કીધું હા સેમ જ બરાબર ઓકે સારું ચાલો હજી કોઈ ત્રીજો કોઈનો કોઈ આન્સર આવતો હોય સરેરાશ એટલે તો સાચું કહું જો હેન્ડ્સ પ્રૂડ આપણે બધાએ મેથ્સને ગોખ્યું છે એની સાબિતી આ છે જ્યારે કોઈ તમને સરેરાશ મતલબ પૂછે ને ત્યારે તમે જ્યારે આવો જવાબ આપો ને તો આનો મતલબ શું છે આ તો સરેરાશ શોધવાની પ્રોસેજર છે સરેરાશ શોધવું હોય તો બે સ્ટેપ પહેલું સ્ટેપ કે એની અંદર બધી બધી સંખ્યાઓનો સરવાળો કરો અને એને એક સંખ્યા વડે ભાગી નાખો પણ આ સરેરાશ મતલબ કેવાય લે હે હું શું કહું છું સમજો છો આપણો જે આજનો ટાર્ગેટ છે આપણે મેથ્સને બે રીતે કરી શકાય આપણું જે મેથ્સ શીખવાના છીએ એને બે રીતે સમજવાના છીએ કઈ બે રીતે તો એક તો આખું ગામ જે રીતે શીખે છે ને એ ટ્રેડિશનલ રીતે એ ટ્રેડિશનલ રીતમાં શું હોય તો સૌથી પહેલા પેલા જ મેચ સાંભળી એટલે બેન બોલ્યા હતા કે અંદર ઇક્વેશનો આવે ઇક્વેશન નંબર વન ઇક્વેશન નંબર ટુ ઇક્વેશન ટુ ની કિંમત સમીકરણ હો ભાઈ પાછું આ કઈ ભાષામાં શબ્દ ના થાય ચાલો સમીકરણ એકની કિંમત સમીકરણ બે માં મુકતા આપણા કાશ માં કોઈ મુકતા નહીં પાછા હા અમારે એક પહેલી બેચ હતી ને એમાં મને મારું પેલું લેક્ચર બરાબર એની અંદર સમીકરણ એકની કિંમત સમીકરણ બે માં એવું બોલ્યો ને એમાં તો બધા જોરથી થી મુકતા બોલ્યા પછી મને ખબર પડી ક્લાસમાં એક મુકતા હતી એક ટ્રેડિશનલ મેથડ હોય કે જેની અંદર મુકતા આવે ઇક્વેશન આવે સમીકરણ આવે પછી ગણિત આવે એટલે સૂત્રો આવે સૂત્રો તો આવે ને ગણિતમાં હે ને હા એક એવી મેથડ છે કે જેની અંદર ઇક્વેશન આવે ફોર્મ્યુલા આવે સૂત્રો આવે અને એક એવી પણ મેથડ છે જેને હું કહું છું થિંક વિધાઉટ ઇંક મેથડ કઈ મેથડ કહું છું ભાઈ થિંક વિધાઉટ ઇન્ક શું થાય ગુજરાતી સોરી હા ખાલી વિચારીને જ્યાં ઇન્ક એટલે બધાને ખબર પડે ને ભાઈ કાગળ પેન નો ઉપયોગ કર્યા વગર જે મેચ કરીએ એને થિંક વિદાઉટ ઇન્ક કહેવાય આપણી પાસે બે રસ્તા છે આજે પહેલો દિવસ છે તમે જે રસ્તા ઉપર કહેશો એ રસ્તા ઉપર ચાલીએ એક રસ્તો છે જેની અંદર બધા સૂત્રો યાદ રાખવા પડે અને એક રસ્તો એવો પણ છે કોઈ પણ સૂત્ર યાદ ના રાખવું પડે એક સૂત્ર છે જેની અંદર ઘડી ઘડી મુક્તા આવે ઘડી ઘડી એક્સ આવે ઘડી ઘડી બિંદુ આવે આવું આવે મેથ્સમાં તો આવે બધાને ખબર બિંદુ તો હોય ને સારું ચાલે એક મેથડ છે કે આમાંથી એવું કઈ ના આવે ચલો બોલો કઈ રીતથી આપણે આગળ વધવું છે મેથ્સની અંદર ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બે ચેલેન્જ તમારી પાસે હોય એક તો ગણિતનો દાખલો આવે ચલો પહેલમ પહેલી ચેલેન્જ શું હોય ગણિત ની અંદર તો કે દાખલો સોલ્વ કરતા આવડવો જોઈએ દાખલો ગણતા આવડવો જોઈએ પણ આ એક જ ચેલેન્જ નહી હોતી બીજી એક મોટી મોટી ચેલેન્જ કઈ હોય સ્પર્ધાત્મક પરીક્ષા ની અંદર કે પેલું વાગે ને હા એની પહેલા આપણે પેપર આપી દેવાનું હોય જો કદાચ પેપર ઘરે લાવવાનું હોત ને શાંતિ ને ગણીને આપવાનું હોત તો આપણને કોઈ વાંધો નહોતો હતો ભાઈ વાંધો પણ ત્રણ કલાક નો સમય પૂરો થાય ને પેલા પેપર આપવાનું હોય એટલે બીજી જે ચેલેન્જ હોય ને એ સૌથી મોટી ચેલેન્જ છે કે જેની અંદર છે ભાઈ આપણે ટાઈમ લિમિટ ની અંદર પેપર પૂરું કરવાનું છે બોલો હા કે ના ખાલી એક જ પ્રોબ્લેમ કરવાનો હોત કે દાખલો સોલ્વ કરવાનો છે આ એક જ ટાસ્ક હોત ને તો તમે આનાથી કરો તો પણ કંઈ તંબુરો ફરક ના પડે ને આનાથી કરો તો એ વાંધો નહીં પણ અલ્ટિમેટલી મારે બે ચેલેન્જીસ છે હે ને કઈ કઈ બે ચેલેન્જ છે જીવનમાં ખબર પડે છે ને બધાને કઈ બે ચેલેન્જો છે આપણી પાસે એક એમાં આ ચેલેન્જ જોરદાર છે કે મારે પરીક્ષાની અંદર ટાઈમ લિમિટ ની અંદર પૂરું કરવું છે તો બોલો હવે તમારી સામે બે વિકલ્પ છે બોલો કઈ મેથડ થી આપણે આગળ વધવું છે ટ્રેડિશનલ મેથડ થી આગળ વધવું છે કે જેની અંદર આપણે ઇક્વેશન બનાવશું સૂત્રો યાદ રાખીશું કે લોજિકલ મેથડ થી આગળ વધવું છે કે જેની અંદર ખાલી લોજિક લગાવો અને પ્રશ્ન પૂછો હે મેથ્સ દેવ આમાં શું જવાબ આવે એટલે મેથ્સ દેવ કે બેટા બી ટીક કર અને તમે ટિક કરો બોલો કઈ મેથડ થી આગળ જવું છે અવાજ ના આવડી આટલી આમાં તો કઈ ના કરું બોલો કઈ મેથડ થી આગળ જવું છે અજી અવાજ નહીં આવતો બરાબર મને ગુડ ઇવનિંગ લ્યા ગુડ ઇવનિંગ તો બોલો પહેલા હજી ઢીલા પડો લે હજી ઢીલા પડો મને આ ઢીલા બોજા ક્લાસમાં મજા જ ના આવે ગુડ ઇવનિંગ બોલજો બધા પેલા એકવાર મારા કાન બેરા થઈ ગયા જલ્દી ઓકે હા બરા કોકનું રહી રહી માઈક ફાટી ગયું વાગર ચલો એમાં આપણે કઈ મેથડ થી આગળ વધવું છે બોલો ફરીથી લોજિકલ મેથડ થી આગળ વધવું છે થિંક વિધાઉટ ઇંક થી આગળ તમે બધાનો જે જવાબ છે ને મને જવાબ ગમ્યો નહીં સાચું કહું છું એક એક સિમ્પલ પ્રશ્ન પૂછું જો ફરીથી પ્રશ્ન પૂછું રસ્તામાં તમે ચાલો છો રસ્તામાં ચાલો છો અને એક બસો રૂપિયાની નોટ છે એક પાંચસો રૂપિયાની નોટ છે બોલો કઈ નોટ લેવાય બંને લેવાય લે એકલી 500 ની લઈને આવે શું કહેવાય ખબર છે મહાન લોકોના લિસ્ટમાં પહેલો નંબર બોલો આપણે મહાન લોકોના લિસ્ટમાં પહેલો નંબરે આવું છે હે ને તો તમારો એપ્રોપ્રિયેટ આન્સર શું હોવો જોઈએ પાર્થભાઈ અમારે તો બે શીખવી છે લે અમાર ટ્રેડિશનલે શીખવી છે એન્ડ થિંક વિથઆઉટ ડીંગ પણ શીખવી છે કેમ કેમ કે દુનિયામાં કોઈ પણ ક્યારે પરફેક્ટ હોતો નથી બરાબર ને એટલે જ્યારે અમે લોજિક ભૂલી જઈએ તો સૂત્ર મૂકીએ અને સૂત્ર ભૂલી જઈએ તો શું મૂકીએ લોજિક પણ તો કઈ વસ્તુ શીખવી છે બોલો ભાઈ બંને આપણે મેથ્સ ને પહેલા સૌથી પહેલા પેલા ગામ આખું જે રીત થી કરે એ રીત થી કરવાનો પ્રયત્ન તો કરીશું જ કરીશું એ કર્યા પછી આ મેથડ થી આપણે દરેકે દરેક ચેપ્ટર ને જોઈશું ડન છે એવરીવન હા પણ બંનેના એક શું કહેવાય કોઈક નો ફાયદો હોય તો નુકસાન પણ હોય આ આ ટ્રેડિશનલ મેથડ તમને આવડી ગઈ કે ના આવડી ગઈ એ ચેક કરવું મારા માટે બહુ જ સરળ વાત છે સમજો કે મેં એક દાખલો આપ્યો ભાઈ તમે બધાને ગણવા આપ્યો મેં અહીંયા આમ એક આંટો માર્યો જોયું બધાનો જવાબ આવ્યો આ ભાઈના ચોપડામાં જવાબ છે આ ભાઈના ચોપડામાં પણ જવાબ છે હા એટલે આ ભાઈને દાખલો ગણતા આવડી ગયો મને ખબર પડી ગઈ હે ને આ ટ્રેડિશનલ મેથડ મારા માટે બહુ સારી વાત છે પણ થિંક વિદાઉટ ઇંકમાં કેવું હોય તમે કાગળ પેનનો તો ઉપયોગ કરવાના છો નહીં આ ભાઈને પૂછ્યું મેં કે ભાઈ શું જવાબ આવે

કે જો જવાબ આવડે ને તો જ બોલવાનું બાકી આગળવાળા વાળા સત્યાવીસ જીરો ચાર કીધું અને હું પણ કહી દઉં તો ચાલશે નહીં ચાલે પણ મને વિશ્વાસ છે કે આવો કોઈ પ્રમાણિક વ્યક્તિ આજ સુધી મળતો નથી તો એના માટે મારી પાસે જબ સીધી ઉંગલી ઘી ના નીકળે તો ક્યાં કરના પડતા ઘી ગરમ કરના પડતા બરાબર ને તો એ ઘી ગરમ કઈ રીતે કરું છું તો હું ખાલી જવાબ પૂછતો નથી જ્યારે તમને કંઈ પૂછીશ ત્યારે એની અંદર તમે કઈ થિંકિંગ પ્રોસેસ કરી છે ને એ પણ તમારે મને કહેવાની થશે ધન છે એટલે જો ખાલી હું બોલું અને તમારે સાંભળવું હોય તો તમારે આ મેથડ થી આગળ વધવાનું પણ સામસામે બંનેને બોલવાનું હોય તો જ આપણે આ મેથડમાં આગળ વધી શકીએ બોલો કઈ મેથડમાં જવું છે હજી નક્કી કરી લેજો ભાઈ જો આ મેથડ નક્કી કરશો ને તો બોલવું પડશે બોલો ભૂત્યો ક્લાસ ચાલશે નહીં ભૂતિયા ક્લાસમાં કહ્યું એકલાને જ બોલવાનું બોલીને જતું રહેવાનું હોય તમારે લખી લેવાનું હોય લખીને સાંભળી લેવાનું હોય એને કયો ક્લાસ કહેવાય

ચાલો કઈ બે વસ્તુ હોય ગણતરી કરવી હોય તો હા એક તો વેઢા હોય સરસ ઓકે પછી બીજી કઈ વસ્તુ હતી સોળમી સત્તરમી સદીમાં સ્લેટ પેન જેવું હોય સ્લેટ પેન ના હોય બરાબર ને સારું ચાલો તો આ એ સમયની વાત છે ખાસ યાદ રાખજો સોળમી કે સત્તરમી સદીની વાત છે કે જ્યારના શિક્ષકને લેક્ચર લેવામાં જબરજસ્ત ઊંઘ આવતી હતી અને શિક્ષકો એ સમયના થોડા ત્યાંના આળસુ પ્રકૃતિના હોય તો એમને સુઈ જાવ સુઈ જાવ તું એટલે અમને એવું નક્કી કર્યું કે આ બધા આ લોકોને એવું કઈ હોમવર્ક આપી દઈએ ને કે ગમે એમ માથે અંદર જવાબ ના આપણે મસ્ત અડધો કલાક ઊંઘ લઈને આવીએ ને પછી જોશું એ વખત તો શિક્ષક એટલે રાજા સાહેબ આપવો હોય તો આપવું નહીં આપવો મારે બરાબર ને આમ કઈ આગળ વધશું એટલે શિક્ષકે કીધું કે આ લોકોને એવું કઈ હોમવર્ક આપું ને કે મથી મથી મરી જાય ને તો જવાબ ના આવે એટલે એમને શું હોમવર્ક આપી ખબર બધા કે એક થી હા એક થી સો સુધીની સંખ્યાઓનો સરવાળો કરો એ વખતે સૂત્ર નતું તો મારા ભાઈ એસન બરાબર પેલું કઈક સૂત્ર વાપરીએ ને એવું કોઈ સૂત્ર નતું એમને કીધું કે એક થી સો તમે સરવાળો કરો હવે એક થી સો સુધીની સંખ્યાનો સરવાળો પાંચમા ક્યાં સુધી કરી શકે થોડુંક સારું હોય દસ દસ ને પાંચ પંદર ને છ એકવીસ ને સાત અઠાવીસ ને આઠ છત્રીસ નવ પિસ્તાલીસ દસ પંચાવન ને અગિયાર છાસઠ ને બાર ઇઠોતેર ને તેર એકાણું ચૌદ એકસો પાંચ આવી રીતે સો સુધી પહોંચાય નહીં પહોંચાય ભાઈ એમની પાસે સ્લેટ હતી સ્લેટમાં પહેલા એક થી સો સુધી લખે તો અલ્ટિમેટલી કરવું તેવું જ પડે ને તો શું આ રીતે એક થી સો સુધીનો સરવાળો થઈ શકે બીજી કોઈક ને થોડું કામ શાનદાર મગજ હોય ખતરનાક હોય પાર્થ કામ કરો સો સુધીનો મજા ના આવે એક થી દસ નો પેલા સરવાળો કરો પાછળની સાઈડ લખી રાખજો પછી અગિયાર થી વીસ નો સરવાળો કરો પાછળની સાઈડ લખી રાખજો પછી એકવીસ થી ત્રીસ નો કરો વચ્ચે પચીસે પહોંચ્યો અને બીજા કોઈક બોલાયું ને કે તું કેટલો પહોંચ્યો એટલે બધી ગયું પાછું બધું સારી એટલે આ પણ આમ એપ્રોપ્રિયેટ આન્સર કહેવાય ના કહેવાય સર હજી તો સુવા જતા હતા અને એવામાં એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે પાંચ હજાર ને પચાસ તો બધા ઘણા બધા એક થી સો સુધીનો નો ગોખીને બેઠા હશો બરાબર ને એક થી સો સુધીની સંખ્યાઓનો સરવાળાનો જવાબ એને કેટલી મિનિટમાં આપ્યો પાંચ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં આપ્યો હવે એક દરવાજો બંધ છે ધ્યાનથી સાંભળજો ખાલી રેકોર્ડિંગ ચાલુ છે કોઈ ખોટું ના લગાડતા પણ આ એ સમયની વાત છે કે એ પાંચ હજાર ને પચાસ જે જવાબ આપ્યો વિદ્યાર્થીએ એ સાચો કેવો ખોટો કેવો એ જ સરને ખબર નથી બરાબર ને સાચો કહું તો પણ તો શિક્ષક બધા થોડાક છે ને આમ હોશિયાર હોય બોલ બેટા તે કઈ રીતે ગણતરી કરી તારી ગણતરી જોઈને નક્કી કરીશ અને ગણતરી જોઈને ત્યારે એની આંખો આમ લુ કહેવાય ને કાર્ટૂન કદા જોયેલું હોય ને તો બહાર આવી જાય સારું ચાલો આપણે બધા કઈ રીતે સરવાળો કરીએ તો આપણે એક વત્તા બે વત્તા ત્રણ આવું કરીએ પણ એની પાસે છે ને ભાઈ સ્લેટ નથી સ્લેટ હતી એની પાસે આવું આવડું મોટું બોર્ડ નતું એને આવી રીતે સરવાળો કર્યો જો ભાઈ એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર બરાબર સીધા હોઈએ એટલે સીધા આગળ વધીએ એક બે ત્રણ ચાર પણ જે મહાન લોકો હોય એ થોડાક સીધા કોઈ દિવસ બહુ હોય નહીં એને સરળો આમ કર્યો એક અને સો નો સીધો સરવાળો કર્યો બોલો ભાઈ એક અને સો નો સરવાળો કેટલો થાય બહુ ઢીલા પડે એક અને સો નો સરવાળો કેટલો થાય લ્યા સરસ બે અને નવ્વાણું સરવાળો કેટલો થાય આ ત્રણ ને અઠાણું નો સરવાળો કેટલો થાય આ ચાર ને સત્તાણું નો સરવાળો કેટલો થાય કઈ ખબર પડે રી પાંચ ને છન્નું કેટલો થતો હશે બાપુ છ અને પંચાણું બધી વખતે હા કે ના સારું ચાલો આવું એકસો 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 કેટલી વાર આવશે સો વાર કોણ બોલ્યું લે એને સો મને એટલે હા સરસ મને એટલું ખબર પડી કે હું બે સંખ્યાઓ ભેગી કરું ને ત્યારે એક વાર એકસો એક આવે બોલો હા કે ના તો સો સંખ્યાઓ ભેગી કરીશ ને તો પચાસ વખત એકસો 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 એક બોલો હવે મહાન લોકો હશે હશે એકદમ હજી શું થાય હજી એકસો એક વત્તા એકસો એક વત્તા એકસો એક પચાસ વર્ગ પણ મારો બહાર કરવા જાય બરાબર પણ જેને મેથ નું થોડુંક ખબર હોય કે આ પાંચ વત્તા પાંચ વત્તા પાંચ આવું ત્રણ વખત હોય એનો જ મતલબ થાય પાંચ ગુણ્યા ત્રણ બોલો હા કે ના

નહીં આ હું દરેક ને ને એક વાત કહેવાની બધાને આ રીતે બોર્ડ ઉપર જઈને ઉભો રહી ગયો બધાને ભેગું કીધું કે તમને આવું લોજિક તો કોઈ નહીં મારા વાલા પણ જો તમારે આવું કરવું હોય ને તો આવું કરી દેવાનું ભાઈ આ એકસો ક્યાંથી આવ્યા હતા કોઈ મને ક્યાંથી લાયા તમે કોનો કોનો સરવાળો કર્યો તો બેના સો અને એકનો એટલે પહેલી સંખ્યા અને છેલી સંખ્યાનો સરવાળો કર્યો તો નતો કર્યો એકસો ક્યાંથી આયા હતા તો કે પહેલી સંખ્યા ને છેલ્લી સંખ્યાનો સરવાળો કરીને લાયા હતા બોલો હા કે ના અને હે બાપુ આ પચાસ ક્યાંથી લાયા હતા પચાસ કેમ આયા હતા જેટલી સંખ્યા છે એના અડધા કેમકે બે વાર સંખ્યા ભેગી થાય એટલે એક વાર આવે એટલે જેટલી સંખ્યા હોય એની અડધી વખત પચાસ આવે બોલો હા કે ના સો વાર છે એટલે પચાસ જેટલી સંખ્યા હોય ધારો કે એન સંખ્યા હોય તો એની અડધી વખત આવે એટલે એન બાય ટુ બોલો હા કે ના આપણે બધાનું મેચ કેવું આપણે બધા ફોર્મ્યુલામાં કિંમત મૂકીએ અને આવું લાવીએ બોલો હા કે ના અને ગણિત શાસ્ત્રીઓ શું કરે લોજિક ઉપરથી પછી બીજા બધા ક્લાસ થ્રી ની તૈયારી કરવા વાળા લોકોને ખબર પડી જાય ને એના માટે ફોર્મ્યુલા બનાવી દે કે સારું ચાલો લોજિક દર વખતે ત્યાં ના સમજવું હોય ને તો આવું એક આવું કિંમત મૂકી દેજે જવાબ આરિજનલી મેથ કોને કહેવાય આ લોજિક ઉપરથી સૂત્ર બનાવો આ નીચેથી ઉપર જવો એ ઓરિજિનલ મેથ્સ કહેવાય કે આ આ સૂત્રમાં ખાલી કિંમત મૂકી એને મેથ્સ કહેવાય ઓરિજિનલી મેથ્સ તમને શું લાગે કયું કહેવાય બાકી મને એક વાતનો જવાબ આવજો કેટલા લોકો તમારા દસમા ધોરણમાં ફેલ થયેલા છે આટલામાંથી કોઈ 10મું ફેલ હોય અગિયાર માં પહોંચ્યા હોય એવું કોઈ ખરું બટ ઓબિયસલી એક ના જોય ગ્રેજ્યુએશન ઉપર આપણે

કેમ નતું યાદ કેમ કે આપણે દસમા ધોરણમાં સૂત્ર શું કર્યું ભાઈ ગોખ્યું હતું બોલો હા કે ના તો હવે હું તમને એક થી દસ સુધીની સંખ્યાનો સરવાળો કરવાનું કહું ને તો તમને પહેલું જ ખબર હોય પહેલી સંખ્યા કઈ છે એક અને છેલ્લી સંખ્યા કઈ છે સરવાળો કરો કેટલું થાય બીજી સંખ્યા કઈ અને છેલ્લે બીજી કઈ એટલે એનો બી સરવાળો કેટલો થાય આ અગિયાર 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 દસ સંખ્યાઓ છે કેટલી વાર આવશે પાંચ વાર પાંચ વાર અગિયાર 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 એટલે કેટલો જવાબ આવે પણ કાગળ પેનનો જવાબ ઉપયોગ કર્યો તમે કોઈ ડાયરેક્ટ આલે મગજમાં આપીને આપ્યો જવાબ કરીતા આપ લો થિંક વિથアウト ઇન્ક થી આલે કે કાગળ પેન વાપરી થી ભાઈ થિંક વિથアウト ઇન્ક તો થિંક વિથアウト ઇન્ક ક્યારે આવે કે જ્યારે કોઈ બી સૂત્ર તમે વાપરો ને એની પાછળનું શું સમજીએ આપણે કોન્સેપ્ટ દરેક કે દરેક મેથ્સ ની અંદર જ્યાં જ્યાં તમને કોઈ સૂત્ર દેખાય ને ત્યાં ત્યાં પાછળ કોઈકનો એક કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટ પછી આપણે નહીં સમજી સકીએ એવો આપણા ઉપરનો કોઈકનો વિશ્વાસ છે બે વસ્તુ છે આપણે જે સૂત્ર વાપરતા હોય ને તો આ કોન્સેપ્ટ આના મગજમાં ની ઘુસે ખાલી કોડું એવો કોઈ કે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એક એના કરતા પણ વધાર કે એ સૂત્ર બન્યું ને એની પાછળ કોઈક એક કોન્સેપ્ટ છે તો અસલી મજા ક્યારે આવશે તમે કોઈ રીતે આવે સૂત્રમાં કરવું છે કે ડાયરેક્ટ વગર કોઈ સૂત્ર કર્યું બાકી આમાં સૂત્રમાં કદાચ ના પણ ઉપડે ઉતરે હોત ને તો પણ હું ચાલો આ ભાઈને કહું છું ભાઈ 1 થી વીસ સુધીનો સરવાળો કરવો છે એમાં ક્યાંથી ક્યાં સુધીનો કરવો છે 1 થી વીસ એટલે પહેલી સંખ્યા કઈ આવી એક અને છેલ્લી સંખ્યા કઈ આવે સરવાળો કેટલો થાય આવું એકવીસ કેટલી વાર આવશે દસ વાર બોલો એકવી દસ વાર એટલે કેટલું થાય

એમાં તમારે બધા મારી સાથે એક સોગન ખાવાની છે શું સોગન ખાવાની છે કે પાર્થભાઈ અમે આજથી એક્સ ને ભૂલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાના ખાસ સોગન બધા કોઈ પણ સૂત્ર આવે કોઈ પણ દાખલો આવે ને તો નહીં કરું બોલો હા કે ના અમે એક્સ વગર એ દાખલો ગણવાનો સો એ સો ટકા પ્રયત્ન કરીશું અને પછી છેલ્લે ના આવે તો એવું માની લેશું કે એક્સ થી જો દાખલો આવતો હોય તો એ દાખલો લાંબો થશે અને પરીક્ષા માટે આવા લાંબા લાંબા દાખલા ગણવા નથી તો છેલ્લે શું કરશું એને

ચાલ હા શું કહો છો બેના સિમ્પ્લિફિકેશન ઓકે પણ સિમ્પ્લિફિકેશન ને આપણે છે ને કોઈ અલગ ચેપ્ટર તરીકે ના જોવું જોઈએ એ તો આપણે કોઈ પણ ચેપ્ટર ની અંદર આવી જ જાય ધારો કે આવું હોય કરશું ચલો વાંધો નહીં હાલ નહીં લેતો એને પણ એ કોઈ અલગ ચેપ્ટર તરીકે પછી જોશું વાંધો નહીં બરાબર પણ ભાઈ તમને ધીમે ધીમે ખબર પડે કે આપણે જે અત્યાર સુધી જે ચેપ્ટર કર્યા અને સિમ્પ્લિફિકેશન વગર તો કોઈ દિવસ કોઈ ચેપ્ટર થાય નહીં એટલે એની પ્રેક્ટિસ તો આપણે એમાં જ કરી નાખશું એના સિવાય પછી કોઈ બીજું એવું કોઈ ચેપ્ટર હોય જે સૌથી સરળ હોય અને હજી પણ પરીક્ષામાં પૂછાતું હોય આ વખતની યુપીએસસી માં પણ એમાંથી બે સવાલ આવ્યા હતા ચલો કોઈ કેસે કયું ચેપ્ટર છે પરસેન્ટેજ પણ એ સૌથી સહેલું ચેપ્ટર ના કહેવાય એ તો હાર્ટ ઓફ ધી મેથ્સ કહેવાય હું આજ સુધી આપણે જેને બહુ પ્રેમથી બોલાવતા એનું નામ ના લેતા આપણા ઘરમાં ખબર ને નહીં ખબર એવું હોય જેને હા અમારા એ હા એવું ને હા કોઈ દિવસ નામ ના લે એટલે હું ક્યારેય પર્સન્ટેજનું નામ નતો લેતો તો વાંધો નહીં

હજી પણ પરીક્ષામાં એટલું પૂછાય અને પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય આમાંથી તમારી કેલ્ક્યુલેશનની જે સ્પીડ થશે ને એ જબરજસ્ત હશે બુલેટની સ્પીડ થી કોઈ મેથ્સ ગણતું હશે ને તો રોકેટની સ્પીડ સુધી પહોંચશે વાંધો નહી આવે બરાબર તો એક મસ્ત મજાનું બધા હેડિંગ મારો વર્ગ અને વર્ગમૂળ સુક્યો हाँ इंग्लिश मैंने कहवा स्क्वेर एंड रूट चालू चलो चलो कोई मन कैसे વોટ ડુ યુ મીન બાય સ્કવેર વર્ગ એટલે શું થાય એવું તો ના જ કહેતા ફાર વર્ગ એટલે ક્લાસરૂમ તો સારો જવાબ આવી એક સંખ્યા ને એની એની હારે જ ગુણવામાં આવે તમે સૌરાષ્ટ્ર ના લાગો છો દોસ્ત સૌરાષ્ટ્ર છો ક્યાં પ્રોપર જુનાગઢ ના સરસ હારે વાળા બધા એ બધા સરસ ઓકે ચલો બીજું કોઈ કહેશે વર્ગ એટલે બાપુ જ્યારે કોઈ સંખ્યાને પોતાના જ વડે ગુણવામાં આવે તો આપણને જે જવાબ મળે એને શું કહેવાય વર્ગ કહેવાય તો તો ભાઈ ચેપ્ટર પતી ગયું અઢાર નો વર્ગ કરવો હોય મને તો પાર્થ ભાઈ અઢાર નો ગુણાકાર અઢાર સાથે કરતા આવડે છે તો શું હું આ વર્ગ ચેપ્ટર ના શીખું તો ચાલે ગુણાકાર કરતા તો આવડે ને બધાને હા હા આખે ના તો બોલો લે બીક લાગવા માંડે પછી ખબર તમે સાઉથ ગુજરાતમાં મારું પહેલું લેક્ચર જે ઉત્તર ગુજરાતના હશે એમને ખબર હશે આપણે જેને ઉત્તર ગુજરાતમાં એકડી કે એને સાઉથ ગુજરાતમાં એકડા કે ઓલું એક બે ત્રણ ચાર પાંચ છ હોય અને સાઉથ ગુજરાત બાજુ એકડા કે હે ને અને ઉત્તર ગુજરાત બાજુ એને એકડી કે એટલે મેં પહેલા જ જઈને ખાલી આમ રમત રમતમાં પૂછ્યું બધાને એકડી તો આવડે ને કોઈ આ ના પાડ્યું કરિયરનું પહેલું લેક્ચર હો એટલે મેં કીધું આરું કરિયર ચૂઝ કરીને ભૂલતો નહીં કરીને એકડી શીખવાડવા મારે કાલથી ઓલું એબેકસ લઈને આવું પડશે શું પીલું આમ એક બે ત્રણ ચાર મારું એટલે એવું ના થાય બોલતા રહેજો પાછા સારું એનો મતલબ કે ગુણાકાર કરતા તમને આવડતું હોય તો સો ટકા એમાં કોઈ સ્થાન નહીં તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકો પણ ગુણાકાર કરીને તમે જ્યારે વર્ગ લાવશો તો સો ટકા કરીને તો આવડે છે એટલે છેલ્લે કંઈ ન યાદ આવે તો માથું ખાવાની જરૂર તો છે નહીં ગુણાકાર કરીને તો લાવી જ શકીએ છીએ પણ મારે ગુણાકાર કરવા છે એટલો સમય બગાડવો છે નહીં ગુણાકાર ઉપરથી યાદ આવ્યું તમને વધારે ગુણાકાર કરતા જો આવડતું હોય તો મને ખાલી યાદ કરાવજો તમે ગુણાકાર કઈ રીતે કરો છો સમજો કે મારે બાર ગુણ્યા તેર કરવું છે તો કઈ રીતે ગુણાકાર કરાય ખાલી ચેક કરું છું સૌથી પહેલા પેલા શું મૂકવાનું હોય દૂધ મૂકો છો એવું બોલો કોનો એક નો ઉપર વાળા બે જોડે સારું ચાલો એકનો ગુણાકાર બે જોડે કર્યો પછી શું કરો છો ભાઈ એકનો એક સાથે ગુણાકાર કરો છો ઓકે પછી શું કરો છો ત્રણ નો બે સાથે ચલો ત્રણ નો બે સાથે ગુણાકાર કરો તો કેટલો થાય છ થાય પછી શું કરો છો ભાઈ ત્રણ એકાદ ત્રણ કરો પછી આ બંનેની બાદ બાકી કરો કે ભાગાકાર કરો સરવાળો કરો સારું ચલો જાગો છો મતલબ ઓકે જીરો અને છ નો સરવાળો કરો કેટલો થાય છ થાય બે અને ત્રણ નો સરવાળો કરો કેટલો થાય પાંચ થાય અને એક ની નીચે કંઈ નથી એટલે અહીંયા જીરો તો એક અને જીરો નો સરવાળો કેટલો થાય એકસો છપ્પન થાય બોલો હા કે ના ગુણાકાર તો આવડે ને બધા હા તો આવી રીતે આપણે ક્યારે ગુણાકાર કરતા હતા જ્યારે આપણે કેવા હતા નાના હતા હવે આપણે નાના છીએ નહીં તો આવી રીતે ગુણાકાર કોઈએ કરવાનો નહીં મગજમાં એક લાઈટ થવી જોઈએ કે આ ગુણાકારની અંદર કોઈ પણ બેંક સંખ્યાનો ગુણાકાર કોઈ પણ બેંકની સંખ્યા સાથે કરું તો કયો અંક એવો છે જે આવે ને આવે કોઈ પણ ગુણાકારમાં છ આવે એવું હોય આ ત્રણ આવે એવું હોય આ બે આવે એવું હોય તો કઈ સંખ્યા તમને આમાં દેખાય છે કે હું ચાહે કોઈ પણ બેંક ની સંખ્યા લઉં એનો ગુણાકાર કોઈ પણ બેંક સંખ્યા સાથે બોલો હા કે ના હા ને તો ચલો આ છ ક્યાંથી આવ્યા ત્રણ અને બે નો ગુણાકાર કરીને આવ્યા એટલે પહેલા જ હું શું કરીશ ખબર છે પહેલા જ આ ત્રણ અને બે નો એટલે પહેલા બે જે સંખ્યા છે એનો ગુણાકાર કરીને નીચે મૂકી દઈશ બોલો હાકે ના

એનો મતલબ કે અહીંયા આ પાંચ ક્યાંથી લાવવાના તો કે સામ સામેની જે બે સંખ્યાઓ છે એનો ગુણાકાર તમે જે કરો છો એ ગુણાકારને પાછો ભેગો કરવાનો છે ભેગો થાય છે બોલો હા કે ના એટલે એક અને બે નો ગુણાકાર બે અને ત્રણ અને એક નો ગુણાકાર ત્રણ સામ સામેની જે બે સંખ્યાઓ છે એને ભેગી કરવાની એટલે બે અને ત્રણ પાંચ આવે બોલો હા કે ના જેમ અહીંયા જીરો આવે એમ આના કરતા અહીંયા એક સંખ્યા ઓછી હોય વધતી ના હોય તો અહીંયા પણ જીરો આવે બોલો હા કે ના તો આ સંખ્યા ક્યાંથી આવે આ એક ક્યાંથી આવી અહીંથી જ આવી બોલો હા કે ના તો અહીંયા જે સંખ્યાઓ એ જ બેઠી અહીંયા આવવાની છે તો શું કરવા હું ટાઈમ બગાડું ભાઈ આ એક ક્યાંથી આવ્યો તો એક અને એક નો ગુણાકાર એનો મતલબ મને એવું ખબર પડી કે પહેલા છેલ્લી બે સંખ્યાનો ગુણાકાર કરવાનો બોલો હા કે ના પછી ચોકડી ગુણાકાર કરવાનો આને શું યાદ રાખવાનું સામે ખિડકી અને પછી પહેલી બે સંખ્યા બોલો હા કે ના તો આવી રીતે તમે ગુણાકાર કરો ને તો તમારો જવાબ બહુ ફાસ્ટ આવે એવું મને લાગે છે ચેક કરીએ ભાઈ ચલો મારે ગુણાકાર કરવો છે એકવી ગુણ્યા તેર નો ચાલો સૌથી પહેલા પેલા કોનો કોનો ગુણાકાર કરશો ભાઈ કોનો કોનો ગુણાકાર કરશો પેલા એક અને 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 ગુણાકાર થાય થાય બોલો હા ના હું જાગતા બાટલી ખુલશે ને અંદર તમે ડબાઈ જશો ને ખબર નહીં પડે જાગતા રહેજો ખાસ કઉ છું ચાલો એક અને ત્રણ નો ગુણાકાર થાય ત્રણ બોલો હાકે ના હવે કોનો કોનો ગુણાકાર કરશો ભાઈ બે અને ત્રણ બે અને ત્રણ નો ગુણાકાર કેટલો થાય અને એક અને એકનો તો છ લાખ કે એક લાખ ભાઈ સાત લાખ ઓકે અને છેલ્લે પછી બે એટલે તમે જે વસ્તુ ત્રીજા સ્ટેપ માં જવાબ લાવતા હતા ને સીધો ઝાટકે જવાબ આવે બોલો હા કે ના તો એક ખાલી ગુણાકાર કરવાની આ રીત ક્યાંક લખવું હોય લખી નાખો બે અંકની સંખ્યાનો બે અંકની સંખ્યાનો ગુણાકાર બે અંકની સંખ્યા સાથે કરવા માટેની રીત કઉન્ટ્સમાં શું લખી નાખજો ખબર છે આવું લખી નાખજો આઈ ક્રોસ આઈ આને શું કહેવાય આઈ ક્રોસ આઈ કોઈ વધારે પડતા દોડા થતા નહીં આવી રીતે આઈ ના કરતા હો લ્યા આઈ આપણે દરેક લાઈનનો કંઈક મતલબ છે પછી આ આ બે કોઈ ભૂલથી ભૂલી જાશોને ને તમે આ આપણને ભટકાવશો પછી તો ગમે ગમે ભટકાઈ ના જાય બી ખબર રાખવાની બધા આઈ ક્રોસ આઈ કમ્પલસરી આ રીતે લખ્યું ન ક્રોસમાં પાછા કોઈ વધારે પડતા ઓલું ફૂદડી ફુદુડી ના કરી નાખતા ડન થાય છે एवरीवन સારું ચલો એક કામ કરો ને મને બતાવો ને કેટલા લોકોને આ રીતે ગુણાકાર કરતા આવડી ગયો 31 ગુણ્યા 12 કરીને જલ્દી કમન ફાસ્ટ સૌથી પહેલા પેલો જેને જવાબ આવશે અને મારા તરફથી ઇનામ મળશે ચલો કમન ફાસ્ટ 372 તો એક વાત કહો 372 બોલવા કરતા 372 જલ્દી બોલી જાય એટલે પહેલવાન આન્સર આપવાનો હોય તો ગુજરાતીમાં બોલાય શું કરશો બેના 372 જ આવ્યો તો તમારો જવાબ ઓકે ખબર પડે છે પણ સમજો કે પણ સમજો કે ચલો કોનો કોનો ગુણાકાર કરશો પેલા ચાર અને બે નો ગુણાકાર કેટલો થાય આઠ પછી ચોકુ ચોકુ અને બે દુ સોળ ને ચાર કેટલા થાય પણ વીસ ના ક્યારે વીસ લખાય આ તો ખબર ને બધા મેચ તો વીસ ના ખાલી કેટલા લખશું લે આપણે

વર્ગ શીખવું જોઈએ વર્ગ આવડે તો વર્ગમૂળ તો આવડી જ જાય બોલો હા કે ના સારું ચલો તો વર્ગ એટલે ગુણાકાર થી તો આપણે કરી શકીએ છીએ પણ એના સિવાય વર્ગ શોધવા માટેની બે પદ્ધતિ બહુ ફેમસ છે વર્ગ શોધવા માટેની બે પદ્ધતિ બહુ ફેમસ છે એમાં પહેલી પદ્ધતિ છે લેટેસ્ટ મેથડ છે હાલનું અર્વાચીન મેથ્સ જે રીતે કરે છે એ રીતે એ કઈ પદ્ધતિ છે તો એ સૂત્રવાળી પદ્ધતિ છે a b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર 2ab b સ્ક્વેર વાળી બરાબર બતાવી શકાય પછી બતાવું પણ વધુ મજા આપણને પણ ગણતરી કરવાની અઢળક રીતો આપણને આપેલી છે અને એ રીતનો ઉપયોગ તમે કરો તો આજે પણ બલ હંફાવી શકો એવી સ્પીડથી તમારી ગણતરી થઈ શકે બરાબર ને તો સૌથી પહેલા તમને કઈ પદ્ધતિથી ગણતરી કરવાની થાય છે ભાઈ

કયા ઋષિએ આ પદ્ધતિ આપેલી છે બોધાયન ની પદ્ધતિ હવે થોડીક વાર માટે છે ને ચોપડો બોપડો બધું બંધ કરી નાખજો કેમ કે આપણે તો ગણતરી કઈ રીતે કરવાનું કમિટમેન્ટ આપેલું છે થિંક વિધાઉટ ઇન્ક થી કરવાનો છે સમજો કે બોધાયન ની વૈદિક પદ્ધતિથી આપણે શીખવું હોય તો વૈદિક પદ્ધતિમાં એમને એમના જે ગ્રંથની અંદર બે વાક્યો લખેલા છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો પહેલું વાક્ય છે એ બટ ઓબ્વિયસલી છે સંસ્કૃતમાં છે અને બીજું વાક્ય પણ બટ ઓબ્વિયસલી છે કયા કઈ ભાષામાં છે સંસ્કૃતમાં છે એ હું બોલીશ તો તમને પણ કાંઈ ટપકો નહીં પડે મારી પણ ચાર વાર જી બટકશે અને છેલ્લે સાચું બોલ્યો ખોટું બોલ્યો હું અને બોધાયન છે બીજું કોઈને ખબર નહીં હોય બરાબર ને તો એનું જે ગુજરાતી વાળું ટ્રાન્સલેશન છે ને એ હું બોલું છું પહેલો જે શ્લોક છે એનું ગુજરાતી ભાષાંતર કંઈક આવું થાય મજા લેવી લેજો મજા આવશે તમને બરાબર પહેલું જે શ્લોક છે એનું ભાષાંતર કંઈક આવું થાય કે જે જેટલું દૂર છે તેને હજી તેટલું દૂર કરો સ્માઈલ મને કઈ અલગ આવી બરાબર સીધી સ્માઈલ નથી આઈ ચાલ બીજું વાક્ય પહેલો શ્લોક હજી પત્યો છે નહીં પહેલા શ્લોકમાં બે વાક્ય છે પહેલું વાક્ય શું છે બધાને યાદ રહી ગયું ભાઈ શું છે ભાઈ જે જેટલું દૂર છે તેને હજી તેટલું દૂર કરો અથવા જે જેટલું પાસે છે તેને હજી તેટલું પાસે લાવો આવું પહેલું વાક્ય છે બધાને યાદ રહેશે હા આમાં હું એડ કરું છું આ પેલા બે વાક્ય કોના છે ભાઈ બોધાયના છે હવે હું જે એડ કરું છું એ પદ્ધતિનો ભાગ છે નહીં પણ ખાલી કૌંસમાં કહું છું આને રીઅલ લાઈફ સાથે કનેક્ટ ના કરો અને તો દાખલામાં આવશો જ નહીં તમે ક્યારે પણ યાદ બધાને રહી જશે જો તમે એને ક્યાં કનેક્ટ કરશો ભાઈ રીઅલ લાઈફ સાથે કનેક્ટ કરશો તો મારી સાથે બધા બોલશો પહેલું વાક્ય બધાને યાદ રહ્યું હા ચલો બધા બોલજો મારી સાથે જે જેટલું દૂર છે તેને હજી તેટલું દૂર કરો અને સોરી અને નહીં અથવા જે જેટલું પાસે છે તેને હજી તેટલું પાસે લાવો હિમેશ રેશમિયા બોલશો તમે હા તમે તમે હા પાસે જ લાવવા માનો છો આપણે એની પહેલા પણ કયા એક નાનકડી મિસ્ટેક કરી ભઈએ કઈ કરી કોઈને ખબર પડી અને બોલ્યા અને આવે નહીં આ બંનેમાંથી કોઈ બી એક જ એપ્લાય કરવાનું થશે ચલો તમારું નામ શું ભાઈ લુ વિવેકભાઈ બહુ વિવેકથી પ્રશ્ન પૂછું છું તમારે જવાબ આપશો અમને આનો થેન્ક યુ ચાલો તો મને નામ જલ્દી યાદ નહીં રહે પણ એક વસ્તુ પણ છે કે જ્યારે આપણું લેક્ચર આખી સિરીઝ પચશે મતલબ આખો સિલેબસ ત્યાં સુધી બધાના નામ યાદ હશે પણ એક ના એક નામ હું દસ પંદર વાર પૂછીશ કોઈ ખોટું લગાડતા નહીં બરાબર મન માર ઘરવાળી નામ બી બહુ વાર પછી યાદ રહ્યું સાવન સીઝન છે તમારી તો અત્યારે ઓકે

તફાવતનો બે અંકોમાં વર્ગ કરો પહેલું વાક્ય અને બીજું વાક્ય બંને કમ્પલ્સરી છે પણ પહેલાની અંદરના જે બે લાઈનો હતી એ અથવામાં હતી બોલો હા કે ના સારું ચલો પહેલું આખું મતલબ આખું આપણું આવું બન્યું કે જે જેટલું દૂર છે તેને હજી તેટલું દૂર કરો અથવા જે જેટલું પાસે છે તેને હજી તેટલું પાસે લાવો અને તફાવતનો બે અંકોમાં વર્ગ કરો બોલો યાદ રહેશે બધાને હે ને તો હવે ખાસ લખી નાખો બધા કેટલા લોકોની યાદ રી માર જોઉ છે લખાઈ ગયું બધાને રામાયણ નથી લખવાની આટલું જવું જોઈએ ચલો હવે સમજવાનો પ્રયત્ન કરીએ સમજો સમજો કે મારે આ સત્તાણુ નો વર્ગ કરવો છે કોનો વર્ગ કરવો છે સત્તાણુ નો વર્ગ કરો છે બોધા એને પહેલા ના મને આંખે કીધું જેટલું દૂર છે એને હજી એટલું દૂર કરો બોલો આંખે ના પણ દૂર અને પાસ એ તો કેવા શબ્દ છે ખબર છે સાપેક્ષ શબ્દ કહેવાય સમજો કે થોડીક વાર માટે આ ભાઈ મારા માટે દૂર છે બોલો હા કે ના પણ આ ભાઈ માટે કેવા છે એ જ ભાઈ પાસે છે કોણ કોઈ થી કેટલું દૂર છે એ એકબીજાના સાપેક્ષની વસ્તુ છે મગજમાં બેસે છે હું શું કહેવા માંગુ છું આ ભાઈ હાલ મારા કરતા દૂર બેઠા છે પણ એ મારી સાપેક્ષે ગણું છું એટલા માટે પેલા ભાઈની સાપેક્ષે ગણું તો પછી મને એમ થાય કે ના ના એ ભાઈ કરતા તો મારા કરતા નજીક છે થોડીક વાર પેલા હું કહેતો મારા કરતા દૂર છે પણ હું સાપેક્ષ બદલું તો ઓલા ભાઈ ની સાપેક્ષ હું વિચારવા જઉં તો એમ થાય ના તો મારે સાવ નજીક બેઠા છે સૌથી પહેલા બેઠા છે બોલો હા કે ના સાપેક્ષ દૂર નજીક છે અમીર ગરીબ છે ઊંચો નીચો છે આ બધી વસ્તુ હંમેશા કેવી હોય સાપેક્ષમાં જ હોય મગજમાં બેસે છે શું કહું છું એટલે આપણને જ્યારે પહેલા વાક્યમાં બોધાયન જેવું કે છે કે જે જેટલું દૂર છે તેને હજી તેટલું દૂર કરો એટલે આપણને તરત ખબર પડે કે દૂર તો સાપેક્ષ શબ્દ છે તો દૂર તો કોનાથી દૂર કેમ છો દોસ્ત મજામાં શું નામ તમારું ઉદય અરે વાહ વાંધો નહીં દૂર તો કોનાથી દૂર તો પછી આપણને સત્તાણું ની આજુબાજુ નો કોઈ હોટ ફેવરેટ નંબર યાદ આવે કે હા સો સત્તાણું ની આજુબાજુ વાળો કોઈ હોટ ફેવરેટ નંબર કયો યાદ આવે આપણને સો તો આ સો જે છે એ સત્તાણું સત્તાણું જે છે એ સો થી કેટલો દૂર છે લે ત્રણ જેટલો દૂર છે તો બોલો બોધાય શું કીધું આપણને શું કરવાનું કીધું જે જેટલું દૂર છે કેટલું દૂર છે ભાઈ ત્રણ એને હજી તેટલું દૂર કરો એટલે હજી સત્તાણું માંથી કેટલા દૂર કરશો તમે ત્રણ ભાઈ સત્તાણું માંથી ત્રણ દૂર કરો તો કેટલા વધે અવાજ નહીં અંધ લે કેટલા વધે હા હા ક્લાસમાં કોણ સત્તાણું માંથી ત્રણ વાત કરતા નહીં અર્ધ કેટલા વધે હાજી અવાજ નહીં આવતો કેટલા વધે લે આ સરસ સત્તાણું માંથી ત્રણ દૂર કરીએ તો કેટલા વધે ચોરાણ ચલો પહેલા નંબરમાં બંને અથવા કરવાનું હતું હવે સમજી લો મેથ્સ ની ભાષામાં માઇનસ એ દૂર હોય તો પ્લસ એ પાસે કહેવાય બોલો હા કે ના એટલે આપણે દૂર હતું માઈનસ કરન કયું પહેલું વાક્ય આપણું પતિ ગયું હોય બીજા નંબરના વાક્યમાં બોધાયનજી આપણને કીધું શું કીધું તફાવતનો બે અંકોમાં વર્ગ કરો આપણો તફાવત કેટલાનો આવ્યો ભાઈ આપણો હા ત્રણ નો તફાવત આવ્યો માઇનસ ત્રણ કરો તો પણ ચાલે પણ તફાવતનો વર્ગ ત્રણ નો વર્ગ કેટલો થાય નવ ના થાય લે ત્રણ નો વર્ગ કેટલો થાય નવ થાય તો આપણે નવ નહીં લખો બોલો કેટલા લખશું કેમ કે જયારે નવ લખીએ ને ત્યારે બોધાય ને જે વાત આપણને ઘણું ફાડી ફાડી લીધી છે કે તફાવતનો વર્ગ કેટલા અંકોમાં હોવો જોઈએ બે તફાવત નો વર્ગ બે અંકો માં લખવાનું કે છે આ નવ એ બે અંકો માં કહેવાય ના કહેવાય તો નવ ને ડબલ ડિજિટ માં લખવું હોય તો આવી તો લખાય નહીં હે પાછળ તો જીરો મુકાય નહીં હે ને તો ત્રણ નો વર્ગ કેટલો થાય લ્યા જીરો નવ થાય હંમેશા યાદ રાખવાનું આ તફાવત નો વર્ગ લખવા માટે આપણી પાસે બે જ સ્પેસ છે એની અંદર શું લખ્યું આપણે જીરો નવ તો આ આપણો જવાબ વધી ગયો સત્તાણું નો વર્ગ કેટલો થાય લ્યા ચોરાણું જીરો નવ મગજમાં બેસે છે શું કહું છું એ चलो आज रीते हां हां आलना लग तो अभी तो थोड़ी शुरुआत चलो आगे दू एक सेकंड खाली। हाँ, ए, कर लो खाली लेक्चर में छु हां ए પછી હું ચેક કર લઉ ખાલી પીડીએફ મોક્યો છે મને ચલો સમજજો ભઈ સમજો કે મારે 98 નો વર્ગ કરવો છે કોનો વર્ગ કરવો છે ભઈ 89

સો બોલો સો થી હું કેટલો દૂર છું લ્યા એક તો મારા માંથી અહિયાં હતા કેટલા ભૂલી ગયા કે યાદ છે અઠાણું હતા બાજુમાં કેટલા મૂક્યા એટલે મારો જવાબ આવ્યો અઠાણું જીરો એક જેને ગાણિતિક ભાષામાં નવ હજાર આઠસો એક કેવાય આ કોનો વર્ગ છે નવ્વાણું નો વર્ગ છે બોલો હા કે ના ચાલો હજી આપણે કરીએ મારે છન્નુ નો વર્ગ શોધવો છે કોનો વર્ગ શોધવો છે હું કોણ છું હું નાઇન્ટી સિક્સ છું ચાલ હા ખરેખર બી નાઇન્ટી સિક્સ જ છું ચાલો એ ખબર પડે નાઇન્ટી સિક્સ માં બોન્ડ છું એમ ચલો નાઇન્ટી સિક્સ અહિયાં જોજો તો નાઇન્ટી સિક્સ નો વર્ગ કરવો છે આ બાજુ કેવું આવશે કઈ સંખ્યા આવશે ભાઈ આપણી સો આવશે બોલો હા કે ના તો સો થી છન્નું કેટલા દૂર છે

ચાલ્યા છે તો બાણું અને સોળ વચ્ચે જો ઝીરો ગુસારશો તો એક તો જાશે જ માર્ક્સ કહું છું એક તો જાશે પણ પોઈન્ટ તેત્રી બીજા પણ જાશે મગજમાં બેસે છે બધાને બેસે છે સારું ચલો હવે કોણ કાગળ પેનનો ઉપયોગ કર્યા વગર સૌથી ફાસ્ટ મને 94 નો વર્ગ કરીને બતાવે છે કમન ફાસ્ટ સરસ સરસ ઓકે અરે વાહ સરસ સો નો છત્રીસ અઠ્યાસી છત્રીસ ચલો હું બધા અલગ અલગ નંબર આપું છું તમે મને ત્રણ નો વર્ગ કરીને બતાવો તમે બાણું નો કરો પોત નંબર જાતે યાદ રાખજો મને તમુ યાદ નહીં મેં કોને આપ્યો તો તમે પંચાણું નો કરો તમે એકાણું નો કરો અને તમે બાણું નો કરો બરાબર કોનો પેલા કોનો જવાબ આવે કો મને ખાસ ત્રાણું નો કેટલો કર્યો ભાઈ ત્રાણું નો વર્ગ છ્યાસી ઓગણ પચાસ ક્યાં છે સાચી વાત છે ના થાય ના પાડે છે બેન તો કેટલો થાય ત્રાણું નો છ્યાસી ઓગણ સાચો ખોટો સાચો ભાઈ ત્રાણું માંથી કેટલા બાદ કરવાના સાત ત્રાણું માંથી સાત બાદ કરો તો કેટલા વધે છ્યાસી અને પછી સાત નો વર્ગ કેટલો થાય સરસ સારું ચાલો પછી તમને કંઈક આપ્યો હતો મેં કોનો વર્ગ કરવાનો કીધો હતો ભાઈ નાઇન્ટી ટુ નો નાઇન્ટી ટુ એટલે કેટલા ઓછા કહેવાય સો થી આઠ જેટલા ઓછા છે તો હજી નાઇન્ટી કેટલા દૂર કરવાના ભાઈ આઠ હવે આઠ બાદ કરવા માટે ઉપયોગ કરવાનો અને વિંઢાકો વેઢાકો તમે જે પણ કેતા હોય બરાબર સાવ હું પ્યોર ઉત્તર ગુજરાતી છું એટલે કોક પ્યોર ગુજરાતી ભાષા અંદર આવી જાય તો સહન કરી લેવી ચાલો તો અલ્ટિમેટલી બાણું એટલે આઠ ઓછા બાણું માંથી કેટલા ઓછા કરવાના છે ભાઈ આપણે આઠ તો બાણું માંથી પેલા બે બાદ કર્યા નેવું વધ્યા નેવું માંથી હજી છ બાદ કરવાના બાકી નેવું માંથી છ જાય તો કેટલા વધે ચોર્યાસી દેખાય છે બધાને ચોર્યાસી અને પછી તફાવત કેટલાનો હતો આપણો ભાઈ આઠ તો કેટલો થાય ચોસઠ સારું ચાલો ભાઈઓ બધા પાછા બેનો નો વારો બેન તમે એકસો બે નો વર્ક કરો બેન એકસો ચાર નો વર્ક કરો અને તમે એકસો છ નો વર્ક કરો આપણી બાજુ પેપર સહેલું આવશે હંમેશા ચાલો મજાક કરવો ખાલી હા મને બેનો પર વધુ વિશ્વાસ છે અઘરા દાખલા કરી શકે બરાબર ને કેમ કે બેનો તૈયારી કરવી ને ખરેખર થોડીક મજાક કરીએ બાકી આપણા કરતા તો ઘણી વધુ સ્ટ્રગલ કરીને આવતા હોય ઘરનું કેટલું કામ કરવાનું હોય કરી આપણે જેમ નહીં ખવારથી ઉઠ્યા હા જઈએ ને તો કોઈ પૂછે જ નહીં કેમ ના આવ્યો ઉલટાનું ઘરના હારું હોય કાંઈ ગયો ને એટલું હારું હોય ચાલો મનની ખબર કોઈને તમારા આમથી જવાબ આવ્યો મેં જેટલાને બી પ્રશ્ન પૂછ્યો આમાંથી કોને કોને પૂછ્યો તમને પૂછ્યો બે ના નો વર્ગ નહીં આવડે ચલો તો સો કરતા મોટી સંખ્યા છે એકસો બે બોલો હા કે ના કોઈ લાગે છે કે મને આવડશે વર્ષે પાર્થ ભાઈ ટ્રાય કરો છે એકસો નો વર્ગ હું કરી શકીશ એવું કોઈ લાગે છે ક્લાસમાં બોલો ભાઈ હા બોલો શું નામ મોટા ભાઈ તમારું હા હા સરસ 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 ભાઈ એકસો બે એટલે સો થી કેટલા વધુ છે ભાઈ બે એકસો બે એટલે સો થી બે જેટલા વધુ છે તો હવે એકસો બે માં શું કરશો ભાઈ તમે બે વધારશો બોલો હા કે ના એકદમ સિમ્પલ જ છે આમાં કઈ અઘરું હતું નહીં એકસો બે ને બે કેટલા થાય અવાજ નહીં આવતો લ્યા હા હા ક્લાસમાં કોઈ એકસો બે વધતા બે કરતા નહીં આવડતું લ્યા એકસો બે ને બે કેટલા થાય

एक 106 हिरो अनुसारस बेना ओके <laughs> तो बराबर मनेम कहू एक बेरो छु <laughs> बोलो बहन सर जोर से बोलो जो एक वस्तु याद रखवानी कोई ना पण आंसर क्यारे भी खोटो पड़े ने तो क्लास में एक वस्तु આપણે બધા પોલિટિશિયનો નહીં હે ને આપણે ખરેખર દિલથી સાચું કરવાનું આપણે ખરેખર સૌનો સાથ સૌનો વિકાસ કરવો છે આપણે કોઈ તો કોઈનો બી જવાબ જ્યારે ખોટો આવે ને ત્યારે બે કારણથી આપણે એના ઉપર નહીં હસવાનું એક એ કોઈ પણ વ્યક્તિ ખોટો આન્સર બોલશે અને એ વખતે તમે હસો ને તો એનું મોટિવ એટલું બધું ડાઉન થઈ જશે ને કે એનું પાપ તમને લાગશે બરાબર ને કે તમારા કારણે કોઈ વ્યક્તિ બીજી વાર પ્રશ્ન નહીં પૂછી શક્યો આ એક વાત થઈ પાપ અને પુણ્યની એક પ્રેક્ટિકલી વાત કરીએ તો જ્યારે તમે પ્રશ્ન પૂછશો ને અને તમને ખબર નહીં પડી હોય ને અને તમારો જવાબ ખોટો આવશે ને તો એ વ્યક્તિને તો યાદ જ હશે કે આ મારા વખતે હસ્યો તો પછી સૌથી પહેલા પહેલા અવાજ ના આવા દેવો હોય તો પણ રાખો પણ એક વસ્તુ આપણે ક્લાસમાં એક જ નિયમ રાખવાનો કે ક્યારે બી કોઈ એક વખત સિમ્પલ પ્રશ્ન પૂછ્યો મેં કે એક એક કેટલા થાય ભૂલથી ભાઈએ ત્રણ કીધા કે નહીં ખબર એટલે બી ત્રણ કીધા તો એવા સામાન્યમાં સામાન્ય પ્રશ્ન વખતે ભલે હસવું આવે અંદર અંદર હસી લેવાનું પણ એ ભય સુધી ખબર ના પડવી જોઈએ કે બધા મારા ઉપર હસ્યા બરાબર એક ક્લાસ નો નિયમ રહેશે એટલે બેન કોઈ ચિંતા ના કરો એકસો દસ પચીસ મેં તમને એકસો પાંચ નો પૂછ્યો તો સરસ સારું ચલો બેન ટ્રાય કરશો તમે ઓકે વાંધો નહીં હે ઓકે કિંજલ બેન જેટલા સાચા જવાબ આવે તાળીઓ પાડજો બરાબર બધા જો સાચો જવાબ આવે ને તો બધા તાળીઓ પાડવાની બરાબર ને સારું કિંજલ બેન એકસો ચાર નો વર્ગ કરવો છે તો સૌથી પહેલા પેલા બેન આપણે બેઝ નંબર કોનો લેશું બેઝ નંબર કયો લેવાનો કિંજલ બેન જ જવાબ આવશે હા કિંજલ બેન કયો બેઝ નંબર સો સાચો જવાબ છે ભાઈ તો તાળીઓ પાડો લે સરસ બેન 104 એ 100 થી કેટલા વધારે છે બેના બોલવા દો લે બોલા તમ તૈયાર જ બેઠા છે સરસ ચાર વધારે છે ઓકે બરાબર તો બેન 104 માં આપણે કેટલા એડ કરશું ચાર સરસ બેના 104 માં ચાર એડ કરીએ તો કેટલો જવાબ આવે 108 પછી તફાવત નો વર્ગ કરવા માટે આપણી પાસે કેટલી ખાલી જગ્યા છે અહિયાં બે સરસ ચાર નો વર્ગ કેટલો થાય સોળ સરસ તો બેન તમે જે જવાબ આપ્યો ને સો ટકા ખબર પડે છે બધાને સારું ચલો હવે એકસો છ નો વર્ગ કોણ સૌથી પહેલ પેલો કરીને બતાવશે ઓપન ચેલેન્જ ક્લાસમાં સૌથી પહેલું પેલો જે જવાબ આવશે બાર છત્રીસ સારું ચાલો

નેવું લેશો હંડ્રેડ જ લો હંડ્રેડ જ લો કેમ હંડ્રેડ લેવાનું થોડીક વાર તમને જવાબ મળશે કોઈ વાંધો નહીં પણ હાલ હજી હંડ્રેડ લો તો એટી એટલે હંડ્રેડ થી કેટલા ઓછા છે ભાઈ અવાજ બરાબર નહીં આવતો લે કેટલા બાર તો હાજી આપણે હંડ્રેડ માંથી કેટલા દૂર કરશું એટી એટ માંથી હજી કેટલા દૂર કરશું આપણે બાર ચલો ભાઈ એટી એટ માંથી બાર બાદ કરીએ અઠ્યાસી માંથી બાર બાદ કરીએ આઠ માંથી બે જાય તો કેટલા વધે છ અને આઠ માંથી એક જાય તો કેટલા વધે સાત છોત્તિર આવી ગયું ભાઈ એવરીવન પછી આપણને કમ્પલસરી એક વાત ખબર છે બોધાયન સાથે કીધેલું છે કે તફાવત નો વર્ગ કરવા માટે આપણી પાસે બેન જાગો છો તમે સ્યોર તફાવત નો વર્ગ કરવા માટે આપણી પાસે કેટલી ખાલી જગ્યા છે ભાઈ બે ઓકે બે છે વાંધો નહીં પણ મારું બેટુ બહાર નો વર્ગ કેટલો આવે છે ત્રિપલ અંકમાં આવે તો લખી નાખું એકો ચુમ્માણીસ અહીંયા મારા બેટા બે ભેગા થઈને બહુ જશે ને અહિયાં ચાર સેદ આખો ને હું બેહું આ તો આવી સીટ છે નહીં તો પેલી બેન્ચ વાળી હોય તો અનુભવ કર્યો હશે સજા આપો ને બરાબર ને એવું કરાય ભાઈ અહીંયા તો તમારી સીટ પણ કેવી થઈ જશે આગી થઈ જશે શું કરશો ભાઈ તમે બોલો તો એકસો ચુમ્માલી નું શું કરશો એક અને ચાર નો થોડો કરી નાખીએ કેટલો થાય પાંચ ઓકે પણ એવું આપણને કોઈ કીધું બોધાય ને ગીધું આપણને ક્યારે એક ને ચાર નો સરવાળો તો આને શું કહેવાય ખબર ના કીધું હોય અને કરીએ એને ગણિતની ભાષામાં ખાલી બેન માટે નહીં આ તો બધા માટે જનરલ ના કીધું હોય જે કરીએ એને ગણિતની ભાષામાં આવું શું લોકોને જ ખબર પડે બાકી બધા ચાલો ચાલ તો હંમેશા એક વસ્તુ છું આપણે સરવાળો કરીએ આઠ વત્તા પાંચ કરીએ તો આપણને ખબર કે બંનેનો સરવાળો કરવા માટે એક જ જગ્યા આપણી પાસે હોય તો આ ત્રણ કરીએ પછી શું કરીએ એક વધી ઉપર ચલાવીએ પછી આગળ જે બી સંખ્યા હોય એવું કરીએ બોલો હા કે ના અહીંયા આપણી પાસે ત્રણ માંથી કેટલી જગ્યા છે બે એકસો ચુમ્માલીસ ના બે જગ્યાઓ તો છે જ એટલે આ એકસો ચુમ્માલીસ ના ચુમ્માલીસ થી આપણને કઈ પ્રોબ્લેમ છે નહીં તો આ જે એક છે એને શું કરો પડોશી ના ઉપર મેળ દો ખબર પડે છે બધાને તો એ જે એક છે ને એનો સરવાળો થશે પણ મેથ્સ ના નિયમ પ્રમાણે થાય ચાર અને એક નો સરવાળો થાય ની મેચનો નિયમ છે કે જયારે બી કઈ વધી આવે તો એ બાજુ ઘરે જાય બોલો હા કે ના ચલો જવાબ શું આવે સિત્તોતેર ચુમ્માલીસ મગજમાં બેસે છે શું કર્યું એ એવરી વન સમજો ભાઈ મારે સમજો કે એકસો તેર નો વર્ગ કરવો છે કોનો વર્ગ કરવો છે એકસો તેર નો વર્ગ કરવો છે બોલો બેઝ નંબર કયો લેશું આપણે સો લેશું સો થી એકસો કેટલા વધારે છે ચલો હજી તીર એડ કરશું સરસ જે લોકોનું જવાબ આવી ગયો અભિનંદન એકસો તેર ને તેર કેટલા થાય એકસો છવ્વીસ થાય પછી કેટલી જગ્યા છે આપણી પાસે ભાઈ બે જગ્યા છે ઓકે તીરનો વર્ગ કરીએ તો કેટલું થાય એકસો અગ્ર્યા સિત્તેર થાય એકસો અગ્યાણસિત્તેર મૂકવા માટે આપણી પાસે જગ્યા છે ભાઈ ના જગ્યા કેટલી છે કેટલા અંક મૂકવા માટે છે આપણી પાસે બે તો એકસો અગ્યાણસ સિત્તેરના કેટલા લખશું ભાઈ આપણે અગ્યાસિત્તેર લખશું તો આ એકને ખોટું નહીં લાગે ભાઈ આપણો જવાબ કેટલો ખબર પડે છે બધાને હા હવે જે લોકોને લખવાની ઉતાવળ હતી ને કે આમાં લખવા દેતા નહીં હવે પાંચ દાખલા આપું આ બેઠક કોપી ના કરતા કોપી પેસ્ટ માં બઉ હોશિયાર છીએ પાંચ દાખલા આપું છું બધા વર્ગ કરવાના છે બધા જોવા આવું છું બરાબર ને સારું ચલો ચાલો ક્યાં જુઓ કેટલા લોકો ને આમાં જવાબ એકસો આઠ સોળ આવી ગયો સરસ તો એકસો ચાલો સત્યાસી નો વર્ગ કેટલા લોકોને સેવન ફાઈવ સિક્સ આવ્યો છે અરે વા જોરદાર કોઈ કોઈને કઈ અલગ આવ્યો પાછો કે આપણો તો બધા કરતા યુનિક આપણે બધા જેવું ના ફાવે આમાં તો અલગ જ કરવા વાળા એવા હોય તો કે જો પાછો

છ્યાસી ની અંદર આવ્યો બોતેર ને એક તોતેર છંદ નું એવું કઈક આવ્યો છે તોતેર છંદ આવી ગયો બધાને સરસ તો બધા માટે હું તાળીઓ પાડું છું બરાબર પણ એક સવાલ પણ ઉભો કરું છું અહિયાં જોજો ચાલો સમજો કે મારે બાવન નો વર્ગ શોધવો છે કોનો વર્ગ શોધવો છે બેઝ નંબર આપણે તો સો જ લઈએ છીએ સો થી બાવન કેટલા દૂર છે ભાઈ અડતાલીસ ઓકે સો થી બાવન અડતાલીસ જેટલા દૂર છે તો બાવન માંથી અડતાલીસ બાદ કરો કેટલા આવડતો હોત મેથમાં અમુક અમુક જોક્સ અમુક ને જ ખબર પડે જો તમને બતાવું તમારે કોઈ કહેવાના નહીં હોય આપણા થોડા ટોપ સિક્રેટ રાખવાના અમુક અમુક લોકો બાદ બાકી કરતા હોય તો એક આ અઢાર માઇનસ નવું કરતો હતો એક વ્યક્તિ આઠ માંથી નવ તો વાત થાય નહીં એટલે લીધો દસકો અહીંયા મૂકી જીરો અઢાર માંથી નવ જ આવે બરાબર ને તો આવું ઘણું બધું થાતું હોય આને શું કહેવાય મેથેમેટિકલ જોક્સ કહેવા આના માટે બી થોડું આમ લેવલ જોઈએ બરાબર શું કહે છો હા એ છત્રીમાંથી માંથી બાર તો નાના છોકરા વાળું છે પાછું કોઈ બોલ્યું કોણ બોલ્યું છત્રી કેટલા વાત બેન છત્રીમાંથી બાર જાય તો હા ચોવીસ ના વાત પલળી જવાય ચાલો ના ખબર પડી છત્રી ખબર ના પડે નેક્સ્ટ લેવલ થાય છત્રી છત્રી એમાંથી બાર ગાડ્યા એટલે બાર ગયા એટલે પલળી ગયા હજી ના ખબર જાવ ચલો અમુક જોક્સ ને બીજી વાર સમજાવીએ ને એટલે પછી એનું આત્મહત્યા કરી કેવાય એટલે થોડી ગયા માન રાખીશું ચાલું ચલો એટલે આપણને એટલું તો ખબર પડી કે પાર્થ સોની આજુબાજુ વાળા નંબર હોય ત્યાં સુધી તો બોધાયનજી કે છે અમે માની લઈશું પણ બાવન નો વર્ગ અમારે કરવો હોય તો પછી બોધાયન ને સાઈડમાં મૂકવાના તો બિલકુલ સાઈડમાં મૂકવાની જરૂર છે નહીં

ઘણી વખત મેથ્સમાં આવા જોક્સ આવે તમે કદાચ દાખલા ગણશો ને તમને હજી કદાચ ઘણા બધા તૈયારી કરતા હશો ખ્યાલ હશે કે ઓલા ઉંમર સંબંધિત દાખલાઓ પણ એક ચેપ્ટર આવે બરાબર ને એની અંદર પિતાની અને પુત્રની ઉંમર શોધવાની હોય તો ઘણીવાર વાર કોઈને થયું હશે આવું કે પિતાની ઉંમર આવી હોય અઢાર વર્ષ અને પુત્ર આવ્યો બેતાલીસ વર્ષનો થયું છે એવું કોઈન પછી આ કંઈક તો ભૂલ છે ના રકમ જ ખોટી હશે બે તું ખોટો એ લે ચાલો તો આ એના જેવું થયું સાઈઠ નો વર્ગ મને નહીં ખબર પણ છ નો વર્ગ તો ખબર ને છ નો વર્ગ કેટલો થાય લે છત્રીસ થાય બોલો તો વર્ગ કેટલો થાય મારો હજાર પહોંચી ગયો દયા પૂછતો ખબર પડે બોલો આ કે ના એટલે કઈક તો ભૂલ કરી એવું તો આપણને ખબર પડે બોલો શું કરી હજી ખબર નહીં મને પણ ખબર નહીં તમને પણ ખબર નહીં પણ કઈક ભૂલ કરી એવું તો ખબર પડી ને જો ભૂલ થઈ છે એ ખબર પડે તો ભૂલ સુધરે બાકી જીવનમાં ક્યારેય ભૂલ એક્સેપ્ટ ના થાય ત્યાં સુધી સુધરે સારું ચાલો એટલે આપણે કઈક તો ભૂલ થઈ છે બોલો હા કઈ રીતે ખબર પડી તો હજી સાહીઠ નો વર્ગ જ ચાર હજારે પહોંચ્યો નથી અને બાવન નો વર્ગ સીધો પાંચ હજાર પહોંચી ગયો બોલો હા કે ના તો હવે અહીંયા એક શું ચેન્જ કરવાનો જ્યારે ઓરિજિનલી માં આપણને ખબર છે કે અહીંયા બેઝ નંબર હંમેશા આપણે કયો રાખતા હતા સો ઓરિજિનલી તમે લગ્નમાં ઇન્વિટેશન કોને આપ્યું હતું સોને આપ્યું હતું પણ સો હાજર છે નહીં સો થી બહુ દૂર પડે છે આ ઘર બોલો હા કે ના આ જેના ઘરે લગ્ન છે એ ઘર બહુ દૂર છે એટલે સો ની જગ્યાએ પછી કોણ આવ્યું પચાસ એ પચાસ ને આપણે પ્રશ્ન પૂછ્યો કે બેટા તું કેમ આવ્યો તારણ સોને ને કઈ ખરો એટલે પચાસ કેસે હા પાર્થભાઈ પાર્થભાઈ હું સોના અડધા એટલે આપણે અડધી ટિકિટ આપવાની અડધી થાળી જ આપવાની આખી થાળી આપવાની નહીં આ પચાસ એ સોના કેવા છે ભાઈ અડધા છે તો અહીંયા બાવન ને બે જે ચોપન થાય એ ચોપન તમારે લખવાના નહીં કેટલા લખશો ભાઈ એટલે કેટલા થાય કેમ કેમ કર્યા કે નંબર કેટલો લીધો ભાઈ આપણે પચાસ મને એક વાતનો જવાબ છો બેઝ નંબર તમે બસો લીધો હોત અને જે સરવાળો કરીને જે જવાબ આવતો હોત એના બી અડધા જ કરો તમે ના તો કેટલા કરવા પડે ડબલ કરવા પડે મગજમાં બેસે છે બેઝ નંબર ત્રણસો હોત તો એને પૂછવાનું કે તારે ને સોને કઈ સંબંધ ખરો એટલે હા કહો હા હા પાર્થભાઈ મારેન સોને સંબંધ હું સોના કેટલા ગણા ત્રણસો એટલે ત્રણ ગણા તો પછી સરવાળો જે આવે કેટલા ગણા કરી દેવાના લ્યા ત્રણ ગણા મગજમાં બેસે છે એવરી એકદમ ક્લિયર થાય છે એટલે આ સત્યાવીસ અને પછી જે કરતા હતા એ નાનકડો ચેન્જ આની અંદર આવે કે જ્યારે તમારો બેઝ નંબર અધર ધેન હંડ્રેડ હોય અધર ધેન હંડ્રેડ હોય ત્યારે તમારે શું કરવાનું તો બેઝ નંબર જો પચાસ રાખો છો તો સરવાળો કરીને અડધા કર્યા અને બે નો વર્ગ કેટલો થાય લ્યા તો સત્યાવીસ ઝીરો ચાર આ બાવનનો વર્ગ છે પરીક્ષાની અંદર તમે ગમે વર્ગ ભૂલી જાઓ તો ચાલશે પણ નો વર્ગ ક્યારેય કોઈએ ભૂલવાનો છે નહીં તને ખબર છે તું ભૂલી ગયો વિશાલ તું તો હાદ જ નહી નહીં વર્વ ગુણમાં સારું ચાલો તો નો વર્ગ સત્યાવીસ ઝીરો ચાર એ મારો ફેવરેટ નંબર છે ને એટલે કોઈએ ભૂલવાની જરૂર છે નહીં કેમ ફેવરેટ છે ભાઈ વિચાર તો ચાલો સારું ચાલો હું ભાઈ રિજન્ટ ખબર પડી ગઈ છે વાંધો નહીં ચાલો ટ્રાય કરશો ભાઈ બધા આવે ચોપન ના વર્ગ માટે ટ્રાય કરશો ભાઈ બધા ચોપન ના વર્ગ માટે ટ્રાય કરવો છે પણ કાગળ પેન થી કરવો છે નહીં પેન ને મૂકી દો સાઈડ માં ચોપન માટે બેઝ નંબર કયો રાખ્યો ભાઈ આપણે પચાસ પચાસ થી ચોપન કેટલું દૂર છે લ્યા ચાર પ્લસ છે કે માઇનસ છે હું કોણ છું અહીંયા કોણ છે એનાથી હું કેટલો વધારે છું હજી કેટલા વધારવાના ચોપન માં ચાર વધારીએ તો અઠાવન ને અઠાવન લખાય તો 58 ના કેટલા કરવા પડે 58 ના અડધા કેટલા થાય દેખાય છે બધાને કેટલા છે અહીંયા અને તફાવત કેટલાનો હતો 4 નો વર્ગ કેટલો થાય 16 કે 0 16 આખી સંખ્યા કેટલી બની આપડી 2600 તો કોનો વર્ગ આપણને આવડી ગયો બનાવતા બધાના મગજમાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર ઘૂસે છે સારું ચાલો હવે પાછળના લોકોનો વારો હો ને છેલ્લી બેન્ચ વાળા ભાઈ કેમ છો ઉદયભાઈ ઉદયજ નામ ને તમારું સરસ ઉદયભાઈ તમે ક્યાંથી આવો છો પ્રોપર અમરેલી ના છો વાહ હા ઉદયભાઈ તો તમે મને શું છપ્પન નો વર્ગ કરવામાં મદદ કરી શકો કરી શકો હા તો કરો ને દોસ્ત નહીં 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 બેન એવું નહીં કરવાનું એવું નહીં કરવાનું કાગળ પેન હાલ નહીં વાપરવાની એકત્રીસ છત્રીસ ભાઈ એકત્રીસ છત્રીસ કે સાચો જવાબ છે એમનો કેમ સાચો છે ભાઈલું છે છે તો તો આ કોના પછી કઈ ચાલો બધું પેલા દિવસે ના કરે ચાલો હવે દોસ્ત તમારું નામ પાછું ભૂલી ગયો વિવેકભાઈ હા વિવેકભાઈ મારે અડતાલીસ નો વર્ગ કરવો છે મદદ કરી શકો તમે મને ચલો છેતાલીસ જીરો ચાર સાચો જવાબ છે ભાઈ નો છેતાલીસ જીરો ચાર ના સરસ અડધા કરવા લઈ ગયા સારું ચાલો એસી વાર તો તમે મજા લો ગરમી તો બધી આ કારણે લાગે રે ચલો વાંધો નહીં અને મૂકી દઉં થોડીક વાર ત્યાં સાઈડમાં માં બેન તમે સત્તાવન નો વર્ગ કરી શકો કાગળ પેન વગર બેન બંધ એ એમને કીધું એટલે ખાલી એ જ વિચારે ને બાકી બધા બીજાનું મોઢું જો એવું ના કરતા બાકી બધા મનમાં જવાબ તો લઈ શકે ગયો આપડે બેન રામાયણ મહાભારત ની લખવાની કીધી હોય મતલબ આટલી વાર તો ગણેશજી મહાભારત લખતો હોય ને કરી હોય ભાઈ ગ્રીન ટી શર્ટ તમે સત્તાવન નો વર્ગ બત્રીસ ઓગણ સરસ સારું ચલો ભાઈ લુ તમે મને સુડતાલીસ નો વર્ગ કરીને બતાવી શકો હા તમે તમે જ હા એનો એનો સ્કવેર ફોર્ટી સેવન નો સ્કવેર હા

સાચો જવાબ છે ભાઈનો સાડત્રીસ એકવીસ એકસઠ એટલે કેટલા વધારે છે પચાસ થી એટલે હજી એકસઠ માં અગિયાર એડ કરો તો કેટલા આવે બોતેર પણ શું બોતેર આખી થાળી આપવાની ના બેઝ નંબર કયો તો આપણો પચાસ તો બોતેર ના અડધા કેટલા થાય છત્રીસ અને પછી અગિયાર નો વર્ગ કેટલો થાય એકસો એકવીસ એકસો એકવીસ ના ખાલી કેટલા લખાય આપણે એકવીસ ને પેલો એક ક્યાં જાય વધી માં તો છત્રીસ ને એક કેટલા થાય સાડત્રીસ તો એક વસ્તુ તમે જો ધ્યાનથી નોટ કરી હોય

પેલા એક વિદ્યાર્થી 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 હોય હોય મહિના 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 પછી 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 જીવન ખતમ થાય પણ શિક્ષક હંમેશા મારી સાથે એટલા બધા વિશ્વાસઘાત થયેલા છે ને ક્લાસમાં જ કહું છું બધાને હું એવું કેતો પચીસ સુધીના વર્ગ ઘરેથી કરીને આવજો પણ એક આધો બહુ બઉલો હોય તો બરાબર બાકી મને ખબર જ હોય કે ઘરેથી જે કરવાનું કીધું હોય ને એ તો પછી પતિ ડાજેલો છાસ પણ ફૂંકીને પીવે હે ને એટલે હું હવે આ વર્ગ જેવું હોય ને તો પણ એમ જ નાના ક્લાસમાં જ કરી નાખી મને તમારા પર બિલકુલ વિશ્વાસ છે નહીં એક કોઈ બેચ એવી આવે કે નાના કે પાર્થભાઈ અમારા ઉપર વિશ્વાસ રાખો અમે તમારો વિશ્વાસઘાત નહીં કરીએ અમે કંઈક અલગ છીએ એની હું રાહ જોઉં છું ભગવાનને પ્રાર્થના કરું છું કેવા છો પછી જોયું ચાલો કોઈ બોલતું નહીં ચલો એટલે આપણને ખબર પડી કે બેઝ નંબર આપણે સો રાખીએ તો સો થી ઓર માઇનસ પચીસ તમે વિચારો તો પ્લસ પચીસ એટલે કયા ક્યાં સુધીનો વર્ગ તમે શોધી શકો એકસો અને માઇનસ કરો એટલે પંચોતેર એટલે પંચોતેર થી કરીને એકસો પચાસ એકસો પચીસ સુધીની કોઈ સંખ્યાઓ હોય તો એનો વર્ગ શોધવા માટે બેઝ નંબર આપણે કયો રાખશું ભાઈ સો હવે અહીંયા બેઝ નંબર પચાસ રાખવું તો પચાસ થી પ્લસ પચીસ એટલે ક્યાં સુધીના વર્ગ આપણને મળે પંચોતેર અને પચાસ થી માઇનસ પચીસ એટલે પચીસ એટલે પચીસ થી પંચોતેર સુધીની સંખ્યાઓ જો કોઈ હોય પચીસ થી પંચોતેર સુધીની કોઈ સંખ્યાઓ હોય તો એનો વર્ગ આપણને બેઝ કયા નંબરથી રાખવાથી મળશે ભાઈ પચાસ થાય છે અને એકસો સંખ્યાનો વર્ગની આપણે વર્ગ જરૂર પણ છે નહીં દંડ થાય છે છતાં ખાલી કરવું હોય તો કરીએ કેમ કરીએ કેમ કે આ વખતનું હમણાં એક પેપર ગયું હાઈકોર્ટ આસિસ્ટન્ટ નું ગયું બરાબર ને એની અંદર બહુ મસ્ત મજાનો પ્રશ્ન હતો આનો વર્ગ પૂછ્યો હતો આ હમણાં જ ગયા રવિવારે જ હતી ખબર ને બધાને હાઈકોર્ટ આસિસ્ટન્ટની પેપર હતું એની અંદર તેરસો સત્તાણું નો વર્ગ પૂછ્યો હતો બોલો તેરસો સત્તાણું માટે તમે બેઝ નંબર કયો રાખશો ચૌદસો રાખશું ઓકે સારું ચાલો ચૌદસો રાખ્યા જે લોકોને ખબર જે લોકો થોડુંક આમ એડવાન્સમાં વિચારી શકે કે અહીંયા બેઝ ચૌદસો આવ્યો એટલે ચૌદ ગણા કરવા પડશે એ લોકો જ હસ્યા હોય ચાલો ચૌદસો થી તેરસો સત્તાણું કેટલા દૂર છે ભાઈ ત્રણ જેટલા દૂર છે બોલો હા કે ના સારું ચાલો હવે તેરસો સત્તાણું માંથી કેટલા દૂર કરવા પડે મારે ત્રણ તો તેરસો સત્તાણું માંથી ત્રણ બાદ કરો તો કેટલા થાય તેરસો ચોરાણું પણ શું તેરસો ચોરાણું આ તેરસો ચોરાણું લખાય લખાય ભાઈ એના કેટલા ગણા કરવા પડે પણ જે લોકોને બોધાયનના નિયમના બંને વાક્યો ખબર હોય એને એટલું ખબર હોય કે આના છેલ્લા બે અક્ષર તો કયા આવશે તો જીરો નવ તો તમને જાણીને બહુ મજા આવશે કે છેલ્લા બે અક્ષરમાં જીરો નવ હોય ને એમાં બે જ ઓપ્શન હતા એનો મતલબ કે બાકીના બે ઓપ્શન્સ તો ના જ હોય આપણને આટલું ખબર પડે છે બધાને શું કહું છું એ અને ઘણી વખત પરીક્ષાવાળો તમારું ખાલી અને ખાલી ગણતરી નહીં ગાય એવું જોવાની માંગતો કે આ બધાને તેરસો સત્તાણું ગુણ્યા ચૌદ કરતા આવડે છે કે નહીં આવડે એવું કોઈ ટાઈમ પાસ કરવા માટે તમારી પાસે બેઠું છે

કે ભાઈ તેરસો સત્તાણું નો વર્ગ મને એની ખબર હજી હું હાલે આ ગુણ્યા ચૌદ કરવાનો દાખલો આવે હું બી સ્કીપ કરી નાખું એવું પેપરમાં કે આપણે નવરા બેઠા હતા નથી કે આપણને થોડું ભેગી ભેગું પેપર ખાવાનો ટાઈમ આવે કે ટાઈમમાં આપણે ગણતરી કરી નાખશું પણ એટલી તો ખબર પડે ને કે તેરસો સત્તાણું નો વર્ગ જે છે ને એ ક્યારે ચૌદસો ના વર્ગ થી મોટો તો ના જ હોય ના જ હોય પાર્થભાઈ ચૌદસો નો વર્ગ એ તો બધા ના આવડે ગામ આખા ના આવડે ચૌદ નો વર્ગ જેને આવડતો હોય ને ચૌદસો નો વર્ગ આવડે બોલો આખે ના ચૌદ નો વર્ગ કેટલો થાય ને પાછળ બે મીંડા છે ચાર મીંડા આવે બોલો હા કે ના તો એક લાખ ને છન્નું હજાર કરતા તો મોટો ના જ હોય એવું તો ખબર હોય ને તો બે ઓપ્શન માં એક ઓપ્શન એક લાખ છન્નું હજાર કરતા મોટો હતો સોરી ઓગણીસ લાખ સાહીઠ હજાર કરતા મોટો હતો અને ઓગણીસ સાહીઠ કરતા નાનો હતો ખબર પડે છે એટલે પરીક્ષાની અંદર જ્યારે પૂછાય ને ત્યારે તમે એક્ઝેક્ટલી બેક ટુ ક્લાસમાં જે કરી ગયા છો એવું ના હોય પણ જે ક્લાસમાં કરી ગયા એ પરફેક્ટલી સમજીને ગયા હોય ને કે આની અંદર છેલ્લા બે અક્ષર તો આ જ આવવા જોઈએ તો પછી પરીક્ષામાં તો આપણે ઓપ્શન પણ હોય છે મગજમાં બેસે છે શું કહું છું પરીક્ષામાં જ્યારે દાખલા આવે એની કઈ રીત પ્રેક્ટિસ કરવી એ છેલ્લે આપણો સિલેબસ બચશે એટલે ઘણા બધા પેપર પણ સોલ્વ કરવાનો પ્રયત્ન આપણે કરશું બરાબર છે પણ હાલ પૂરતું આટલું ખબર પડે છે બધાને કે કઈ રીતે આ દાખલો ગણાય આવા દાખલા પરીક્ષામાં આવે તો વાંધો નહીં ચલો સમજો કે મારે બસો ત્રણ નો વર્ગ કરવો છે અચ્છા બે કે ત્રણ ગણા હા સરસ સારું બેઝ નંબર કયો લેશો આમાં તમે બસો બસો થી બસો ત્રણ કેટલા વધારે છે ત્રણ તો બસો ત્રણ માં કેટલા એડ કરવા પડે ભાઈ આપણે ત્રણ બસો ત્રણ માં ત્રણ કરીએ તો કેટલો જવાબ આવે પણ શું ના 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 લખાય 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 કેમ કેમ કે પાર્થભાઈ પાર્થભાઈ હું સોનો ડબલ બોલો આંખે ના તો પછી બસો છ નું પણ આપણે શું કરવું પડે ભાઈ ડબલ બસો છ ના ડબલ થાય કેટલા ચારસો બાર ચારસો બાર ની બાજુમાં કેટલી ખાલી જગ્યા પડી છે આપણી પાસે બે અને એની અંદર કોનો વર્ગ લખશું આપણે ત્રણ નો ત્રણ નો વર્ગ કેટલો થાય

બેઝ નંબર હંમેશા પચાસ ના ઘડિયામાં આવ્યો રાખવાનો પચાસ સો દોઢસો બસો એટલે અહીંયા મેં બેઝ નંબર દોઢસો રાખ્યો પણ જેને ખબર પડી ગઈ કે દોઢસો છે એટલે કેટલા ગણા કરવા પડશે ચલો કરી નાખશું કઈ ચિંતા નહીં કરવાની હો ભાઈ હિંમત મરદા તો ચલો એક એક એડ કર્યો એકસો એકાવન દોઢસો થી કેટલું વધારે છે ભાઈ એક વધારે છે તો હજી કેટલા એડ કરવા પડે એક ભાઈ એકસો એકાવન માં એક એડ કરીએ એકસો એકાવન માં એક એડ કરીએ તો કેટલા થાય ભાઈ અહીંયા પણ શું એકસો ના એકસો બાવન લખાય લેવા ના લખાય કેમ ના લખાય કેમ કે અહીંયા દોઢસો શું કહે છે પાર્થભાઈ પાર્થભાઈ હું શો કરતા અવાજ નહીં વાંધો લે શો કરતા દોઢો કેવો લે દોઢો તો આપણે આપણે એકસો ને શું કરવું પડે એ પાર્થભાઈ જાલો ને આવું નહીં કરું ચાલો દોઢો કરવામાં જે લોકોને આવું લાગે કે એકસો ના દોઢ ગણા એટલે એકસો બાવન ગુણ્યા દોઢ કરવું પડે એ લોકોને એવું લાગે કે આવું નહીં કરવું એના કરતા જેને ખબર હોય કે 152 ના દોઢ ગણા એટલે 3 બાય ટુ તો પણ મગજનું દહી થતું હોય એવું લાગે બોલો હા કે ના પણ જેને એવું ખબર હોય કે દોઢ ગણા એટલે બીજું કંઈ નહીં ધારો કે સો ના દોઢ ગણા કેટલા થાય સો ના દોઢ ગણા કેટલા થાય એકસો પચાસ એકસો પચાસ એટલે સો માં તમે કેટલા એડ કર્યા પચાસ પચાસ એટલે સો ના અડધા જ્યારે કોઈ સંખ્યામાં એના કરતા અડધા ઉમેરી દોઢ ગણા થાય બોલો હા કે ના

તો આવું પણ કરી શકાય પણ આટલા બધા સુધી વર્ગની આપણે આમ જોવા જઈએ તો કોઈ જરૂર છે નહીં પણ ખાલી આપણે પરીક્ષા લક્ષી જ ખાલી વિચાર વિચાર કરીશું ને તો મેથ્સ ઉપરનો ક્યારે પ્રેમ ઉભો થાય નહીં સમજો છો આ શું ઉપયોગ થશે એવું જ વિચારીને જયારે કરો તો ક્યારે પ્રેમ આવે નહીં કોઈ દિવસ મમ્મી વિશે વિચાર્યું આપણે કે આ શાકભાજી થી મને શાક બનાવી દે ને એટલા માટે મારો એના ઉપર પ્રેમ છે મને કપડાં ધોઈ આવે છે એટલા માટે જો એવું વિચારશો ને જે દિવસે તો જયારે તમારી મમ્મી ઘડી થશે ને ત્યારે કેવું થશે હવે તો કઈ કામમાં આવતા નથી મૂકો વૃદ્ધાશ્રમમાં બરાબર ને એટલે ખાલી ને ખાલી જો પ્રેમ કરવો હોય ને મેથ સબ્જેક્ટ ઉપરનો તો એવું હંમેશા નહીં વિચારવાનું કે પરીક્ષાની દ્રષ્ટિએ શું કામમાં આવે કેમ કે આપણે જીપીએસસી વન ટુ વાળા છીએ હે ને કે ક્લાસ થ્રી વાળા છો બધા શેરી તૈયારી કરો બધા વન ટુ ની કરો ને તો પછી વન ટુ માં એવું ના હોય ક્લાસ થ્રી માં કેવું હોય કે ઘોડો દોડાવો ને તેની આજુબાજુમાં નજર બાંધી દે કે આજુબાજુ ધ્યાન ના જાય પણ વન ટુ માં તો જવું જ જોઈએ હે ને યુપીએસસી ના દાખલામાં કેવી પેટર્ન માં પ્રશ્ન પૂછાવાનું ચાલુ થયા છે એ બધું ધ્યાન જ્યારે તમે રાખો ને ત્યારે ઓરિજિનલી મેથ્સ તૈયારી થાય બરાબર ને એટલે આપણે હંમેશા હું ક્લાસ થ્રી ની બેચ હોય તો એવું કહું કે ભાઈ જેટલું કરાવું એટલી બાર નજર ના જ જોઈએ પણ વન ટુ ની બેચ હોય તો ખાસ કહેવું પડે તમારા માટે મેદાન કેવું છે ભાઈ મોકળું છે એવું કોઈ દિવસ એવું દાખલો કરતા હોય તો એવું નહીં જોવાનું બેંકમાં પૂછાયેલો દાખલો છે મેલ મેલ આપણે શું કામ ન છે બરાબર તમે જે દાખલા કરો જે ચેપ્ટર કરો મારી પાસે ગમે ત્યાં લઈને આવજો બરાબર આપણે બંને ભેગા થઈને પ્રયત્ન કરીશું ડન છે પણ મગજમાં એક વસ્તુ ક્લિયર રાખવાની કે મેદાન આપણા પાસે કેવું છે ભાઈ મોકળું છે વર્ગ કરતા આ વર્ષે વૈદિક પદ્ધતિથી બધાને એવરીવન અવાજ નહી આવતો બરાબર આ વર્ષે લે વૈદિક પદ્ધતિથી વર્ગ કરતા હે કરશો ઘરે જઈને પ્રયત્ન એના માટે એક વાત કહું તમને બધાને જાણીને બહુ મજા આવશે કે આપણા એક દૂર ધ્વનિ યંત્રની અંદર એટલે મોબાઈલની અંદર એક એપ્લિકેશન આવે શું કહેવાય જેને કેલ્ક્યુલેટર કહેવાય કહેવાય ને એનો એક ઉપયોગ પણ હોય તમે વધારે એમ કે મોબાઈલ ખાલી વોટ્સઅપ માટે જ આવે કે ઇન્સ્ટા માટે જ આવે એના માટે જ ના હોય શું કરવાનું જાતે કોઈક સંખ્યા લેવાની જાતે જાતે એક થી સો સંખ્યા મગજમાં ઈચ્છા હોય સંખ્યા લેવાની એનો વર્ગ કરવાનો પછી કેલ્ક્યુલેટર ચેક કરી લેવાનો જવાબ સાચો ખોટો તો આ રીતે ઘરે જઈને જેને પ્રયત્ન કરવો હોય એ કરી શકે કેટલા લોકો આમ ઘરે જઈને પ્રયત્ન કરશે સાચું બોલજો વાંધો નહીં અરે વાહ સરસ ખૂબ ખૂબ આભાર આપ સૌનો ચલો આગળ વધીએ વર્ગથી બરાબર ને તો આ તો કેવા જોયા કે આ વૈદિક પદ્ધતિથી વર્ગ જોયું હવે બીજી એક પદ્ધતિ જે છે એનાથી શીખું છે કે પછી અમને આવડી જ ગયું છે ખાલી ખોટો ટાઈમ શું કરવા બગાડી અમે બીજું કંઈક શીખીએ શું કરવું છે શીખવું છે ઓકે સરસ આવો જવાબ હોવો જોઈએ સમજો કે મારે 97 નો વર્ગ કરવો છે કોનો વર્ગ કરવો છે 97 નો તો આપણને કદાચ જો પેલું સૂત્ર ખબર હોય એ વત્તા બી ના વર્ગનું સૂત્ર શું છે ભાઈ એ સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કવેર બોલો હા કે ના આવું છે તો સત્તાણું એટલે કોનો વર્ગ કહેવાય કોના વત્તા કોના શું વત્તા શું કહેવાય લ્યા નેવું વત્તા સાત કહેવાય ઓકે સત્તાણું ના બે ભાગ પાડ્યા આ બાજુ એ વર્ગ લખું છું જો ભાઈ નવ નો વર્ગ કેટલો થાય કેટલો થાય એક્યાસી થાય ઓકે એ વર્ગ લખાઈ ગયો આ ભૂસી નાખું છું સાત નો વર્ગ કેટલો થાય ઓગણ પચાસ થાય એ સ્કવેર અને બી સ્કવેર વચ્ચે શું આવે ભાઈ ટુ એ બી આવે ટુ એ નો મતલબ બે ગુણ્યા એ ગુણ્યા બી બોલો હા કે ના હા તો નવ સિત્તા કેટલા થાય હા હા નવ સિત્તામાં બધા વિચારવું પડે લે નવ સિત્તા કેટલા થાય ત્રેસઠ થાય અને સાત દુ ચૌદ ચૌદ નવા કરો તો કેટલા થાય સારું સાહેબ એવું ના ખબર હોય તો નવ ત્રેસઠ ત્રેસઠ કેટલા થાય ત્રેસઠ એકસો છવી થાય ખબર છે અમને પણ સાત દુ ચૌદ ચૌદ નવા કેટલા થાય ખબર છે નહીં તો આમના માટે શું કરવું પડે આપણે મોટી બધી ના નામાં સારું ચલો આ લખ્યું એકસો ને છવી બરાબર આ ખબર પડી પછી એકસો છવી ક્યાંથી આયા એવરીવન આ ક્યાંથી મને ખબર પણ ભગવાને એવી જે કળા આપી છે ને કે તમે પાંચ મિનિટ માટે આમથી આમ થયા હશો ને તો મારા મોઢામાં એ એ મોઢામાં કે કે આંખોમાં સ્કેન થઈ જાય આ ભલે ક્લાસમાં બેઠો છે પણ મેન્ટલી સ્વિઝરલેન્ડ આટો મારવા ગયો લાગે છે સ્વિટરલેન્ડ ગયા હતા કે કાશ્મીર ગયા હતા હે ભાઈ ક્યાં હતા હા ચાલો પાછા વાળા ભાઈ આ એકસો છવીસ ક્યાંથી આયા સાંભળી લેજો હા સરસ ટુ એ બી નો ગુણાકાર એ અને બી સાથે એ બી એટલે ખબર પડે ને એટલે એકસો છવ્વીસ આયા હવે આપણે જ્યારે જવાબ બનાવતા હોય ત્યારે આપણને ખબર પડે કે ઓગણ પચાસ ના ઓગણ લખાય નહીં ઓગણ ના કેટલા થાય ઓગણ ના નવ અને વધી ચાર ઓગણ હવે આખો જવાબ બનાવીએ છીએ તો આ ઓગણ પચાસ મેં કેટલા લખ્યા નવ લખ્યા અને આજે ચાર છે અને વધી ઉપર જવા દીધા બોલો એકસો છવ્વીસ ને ચાર કેટલા થાય એકસો ત્રીસ થાય બોલો હા કે ના એકસો ત્રીસ ના કેટલા લખશો પાછા કેટલા લખશો એકસો ત્રીસ ના જીરો લખો તો વધી કેટલી થાય તેર બોલો એકસો ત્રીસ ના તેર એક્યાસી ને તેર કેટલા થયા ચોરા તો આ રીતે પણ વૈદિક પદ્ધતિ નો ઉપયોગ ના કરો તો જવાબ આવે પણ મારો અનુભવ એવો છે કે આ રીતે કરવું એના કરતા ઢાંકણીમાં પાણી લેવું સહેલું બરાબર ને બરાબર ને આવું ક્યારે કામમાં આવે આ રીત ક્યારે કામમાં આવે જો તમને 1 થી 25 સુધીના જ વર્ગ આવડતા નથી તો પછી 1 થી 25 સુધીનો વર્ગ કરવો હોય તો આ રીત તો તમે કરી શકો સમજો કે મારે 13 નો વર્ગ કરવો છે તો નાની સંખ્યાનો વર્ગ આ રીતે કરો તો સિમ્પલ થઈ જાય 1 નો વર્ગ કેટલો થાય 1 3 નો વર્ગ કેટલો થાય 9 અને અહીંયા 2ab એટલે 2 6 6 પણ 13 નો વર્ગ ના આવડતો હોય ને 13 નો વર્ગ જો આ રીતે કરવો પડતો હોય ને તો સાચું કહું છું ખોટું ના લગાડતા કે આપણે બહુ પ્રયત્ન કરવો પડશે બરાબર ને સાચું સાવ વધારે પડતું ના બોલી શક્યો હું પણ સમજી ગયા આસો વધારે બરાબર તમારી સમજણ શક્તિ ઉપર મને વિશ્વાસ છે હે ને તો પછી આનો આ ઉપયોગ તમે આ સુધી કરો તો ચાલે ધન થાય છે એવરી પણ વૈદિક પદ્ધતિ જો મગજમાં બેસી ગઈ હોય તો બીજી બધી સાત જાતની રીતો વર્ગ કરવાની સિત્તેર જાતની રીતો હશે પણ બધામાં કઈ પડવાની જરૂર છે નહીં બધાને અલ્ટિમેટલી એકથી કરીને એકસો પચીસ સુધીની કોઈ પણ સંખ્યાનો વર્ગ આવડે ને તો ભૂકા કાઢી શકો ભાઈ હા એક લોકો ગાડી શકે જેને શું આવડતું હોય સારું ચાલો દિલ ઉપર હાથ મૂકીને કહેજો પોતાના કેટલા લોકોને એક થી પચીસ સુધીના વર્ગ કડકડાટ આવડે છે સરસ બે જણા હાય હાય બે જણા નથી આવડતા એવું પૂછતો આવડે છે એવું પૂછું લે આમ તો બાજુમાં દવાખાનું છે વાંધો નહીં આવે સારું ચલો વાંધો નહીં જેને આવડતું હોય પહેલી વખત માં બોલજો ના આવડતું હોય તો હું કોઈ બી સંખ્યાનો વર્ગ બે વાર પૂછીશ પહેલી વખત આપણે તો યાદ રહેશે ને હે ને તો બોલ બોલવામાં કઈ કમી ના રાખતા ચલો એકનો વર્ગ કેટલો થાય લે આ એકનો વર્ગ કેટલો થાય અવાજ નહી આવતો લે એકનો વર્ગ કેટલો થાય બે નો વર્ગ કેટલો થાય બે નો વર્ગ કેટલો થાય ત્રણ નો વર્ગ કેટલો થાય કેટલો થાય ચાર નો વર્ગ કેટલો થાય ચાર નો વર્ગ કેટલો થાય છ નો વર્ગ કેટલો થાય છ નો વર્ગ કેટલો થાય સાત નો લગ કેટલો થાય નવ નો વર્ગ કેટલો થાય કેટલો થાય લીડ હવે સ્પીડ હવે હવે અવાજ જોજો આટલા બધા નવ ને નવે નવે એક્યાસી કરતા હતા હવે ધીમે 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 ગ્રેજ્યુઅલી તમે સમાનતા શ્રેણી ભણો ને જેમાં ઓલું ધીમે ધીમે ઘટાડો થતો હોય એવું આપણને જોવા મળશે ચાલો हां जी 11 12 13 સુધી થોડો થોડો જવાબ આવશે ચલો 11 નો વર્ગ કેટલો થાય 121 કેટલો થાય 121 12 નો વર્ગ કેટલો થાય 144 12 નો વર્ગ કેટલો થાય 144 13 નો વર્ગ કેટલો થાય 169 13 નો વર્ગ કેટલો થાય 169 ભઈ પહેલી વાર કરતા તો બીજી વારનો જવાબ મજબૂત હોવો જોઈએ કેમ કે પહેલી વાર તો કોઈ ના આવડતું હોય પણ બીજી વાર તો બધાયને આવડતું હોય ને તો પહેલી વાર કરતા તો બીજી વારનો જવાબ કેવો હોવો જોઈએ લ્યા મજબૂત તમે એક વસ્તુ ખાલી વિચારો કે તું તમે મજબૂત રીતે જવાબ ના આલો તો કેવું થાય ખબર હું આમ ભણાવતો હું તેર નો વર્ગ એકસો અગણસિત્તેર થાય તમને ક્લાસમાં બેસવું ગમશે નહીં ગમે ને તો પછી તમે જયારે આ ઢીલે ઢીલે બોલતા હોય તો પછી મને ભણાવવું ગમે ખાલી તમે તમારી રીતે વિચારીને જવાબ આપો ગમે આ રીતે ભણાવતો હે ને તો મજબૂત બોલજો ભાઈ ચૌદ નો વર્ગ કેટલો થાય ચૌદ નો વર્ગ કેટલો થાય પંદર નું કઈ કામ નહીં ચાલો સોળ નો વર્ગ કેટલો થાય 14 નો વર્ગ કેટલો થાય 196 70 નો વર્ગ કેટલો થાય 4900 સરસ 70 નો વર્ગ કેટલો થાય 4900 70 નો વર્ગ કેટલો થાય 4900 70 નો વર્ગ કેટલો થાય 4900 18 નો વર્ગ કેટલો થાય 324 18 નો વર્ગ કેટલો થાય 324 18 નો વર્ગ કેટલો થાય 324 19 નો કેટલો થાય લ્યા 361 19 નો વર્ગ કેટલો થાય 361 19 નો 361 21 નો વર્ગ કેટલો થાય 441 21 નો વર્ગ કેટલો થાય 441 22 નો વર્ગ કેટલો થાય 484 22 નો વર્ગ કેટલો થાય 484 23 નો વર્ગ કેટલો થાય 529 હા સાવ ભાઈ ગ્યું ની ગાડું આમાં તો 23 નો વર્ગ કેટલો થાય 529 23 નો વર્ગ કેટલો થાય 529 24 નો વર્ગ કેટલો થાય કંઈક અલગ લાગ્યું આમાં એક વસ્તુ ઉડીને આંખમાં બધાને દેખાઈ હશે શું દેખાય બે વસ્તુ દેખાઈ હશે શું કહો છો પાંચ પાંચ દસ પંદર વીસ પચીસ ને આપણે યાદ કર્યા છે

તમને બધાને આનું આ કોપી થાય આખે આખું 1 નો વર્ગ કેટલો કીધો તો લ્યા બધા 01 નો કેટલો કીધો તો લ્યા 01 નો વર્ગ 04 નો વર્ગ 09 નો વર્ગ 04 નો વર્ગ 01 નો વર્ગ 16 3 નો 09 6 નો 36 નો 49 નો 64 નો 16 નો

सत्तर अठार एक चोवीस एक अठार सत्तर अग्यार आठ चौसठ यहाँ चौसठ હા હા એ ઊંધો જ બોલજો 289 આ એક્ઝેક્ટલી પાંચમા ગિરમાંથી પહેલા ગિરમાં ગાડી આવી ગઈ વાંધો નહીં ચાલો 21 22 23 21 22 24 22 સર સારું ચાલો આઈ હોપ કે સમજદાર વ્યક્તિઓને યાદ રહી ગયું હશે

સરસ હા હવે તો બોલજો ના ચલો ત્રેવીસ સારું ચાલો હવે હવે ની રીત એવા લોકો માટે છે જેને આટલું કર્યા પછી પણ જો વર્ગ યાદ ના રહેતા હોય તો હવે ની રીત એવા લોકો માટે છે કે મારો તો અલ્ટિમેટલી ટાસ્ક એ જો 100% છોકરાઓને ખબર પડવી જોઈએ હજી તમને જો યાદ ના રહે પછી હું આવું કરાવું છું કોઈને કહેતા નહીં સમજો કે મારે 13 નો વર્ગ કરવો છે કોનો વર્ગ કરવો છે 1 થી 25 ના આપણે આપણે ક્લાસની અંદર જે કરીશું ને ઘરે જઈને પ્રેક્ટિસ જ કરવી જોઈએ ક્લાસની અંદર 100 100% લોકોને ખબર નહીં પડે ત્યાં સુધી આપણે આગળ નહીં વધીએ ચલો 13 નો વર્ગ કરવો છે તો 13 નો એકમ નો શું થાય ભાઈ 3 તો 13 ની નીચે 13 નો એકમ નો અંક 13 માં 3 એડ કરો કેટલું થાય ભાઈ અને પછી આ બંનેનો ગુણાકાર કેટલો થાય મગજમાં બેસે છે શું કહું છું એ સમજો કે મારે 12 નો વર્ગ કરો છે તો બારમાં કેટલા એડ કરવાના ભાઈ 12 ને બે કેટલા થાય પછી શું કરશો ઓકે સમજો કે મારે 14 નો વર્ગ કરવો છે તો 14 માં કેટલા એડ કરવાના 14 ને ચાર કેટલા થાય અઢાર અને પછી 16 નો જવાબ કેટલો આવે ખબર પડે છે મગજમાં બેસે છે હે ને આટલો મેં મારી રીતે થતો પ્રયત્ન કર્યો છે હવે ખબર ના પડે તો ઘરે જઈને થોડા કરજો પણ એક થી 25 સુધીના વર્ગ મેથ્સ માટે ને છે હું તમને હોમવર્કમાં પહેલી વાર ને છેલ્લી વાર બે વસ્તુ કહું છું કે જે લોકોને ઘડિયા આવડતા હોય શું ભાર્થભાઈ દુખતી ના પર હાથ મૂકી તમે તો ચાલો અને જેને 1 થી વીસ સુધીના ઘડિયા ઘડિયા નહીં શું કહેવાય 1 થી પચીસ સુધીના વર્ગ આવડતા હોય બીજું કઈ માં નહીં આવડતું હોય તો ક્લાસ ક્લાસમાં ભૂખા કાઢ નાખશું પણ એ શીખવા માટેની આ બે જ વસ્તુ છે બોલો પ્રોમિસ આલસો બે વસ્તુ ખાલી કરશો ઘરેથી પાકું કરશો હા અને પાકું તમે કીધું તો ખરું પણ ક્યાં સુધી કરશો એટલે પૈસા જે આપણે ભાઈ લેવા આવે ને કે હું પાકું હાલ દઈશ પણ ક્યારે શનિવાર હાલ દઈશ પણ શનિવાર માંગો ને મેં ક્યાં કીધું કે આ શનિવાર હે ને એટલે કરી દેશો એવું તો બધા કે પણ ક્યાં સુધી કરશો એક ટાર્ગેટ કાલ સુધી થઈ જાય નેક્સ્ટ લેક્ચર સુધી થઈ જશે ઓકે

એકસો આઠ ભાગ્યા બોતેર આવો એક ભાગાકાર આવ્યો છે એકસો આઠ ને બોતેર જોઈને તમારા મગજમાં યાદ આવે કે યસ આ બંને કોના ઘડિયામાં આવે બાર ના ઘડિયામાં આવે અથવા તો બીજા કોના ઘડિયામાં આવે અઢાર ના ઘડિયામાં આવે હે ને અઢાર ચોક બોતેર અઢાર ચોક એકસો આઠ છ ભાગ્યા ચાર એક પોઈન્ટ પાંચ જવાબ આવે આવો ફાસ્ટ જવાબ ક્યારે તમે લાવી શકો કે જો શું આવડતું હોય તમને ઘડિયા બાકી કોઈ તમને એવું નહીં કે અઢાર નો ઘડિયો બોલો બરાબર ને પણ એ જોઈને તમને યાદ આવજો કે હા આવું તો મારું બેટું ક્યાંક જોયેલું જોયેલું લાગે છે અને પછી ક્યાં જોયેલું જોયેલું લાગે છે તો કે અઢાર ના ઘડિયામાં તો જ તમને અઢાર નો ઘડીયો આવડ્યો કહેવાય એટલે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે તમે એવું કહેશો કે મને ઘડિયા આવડ્યા એટલે હું એવું નહીં પૂછું કે બોલો બેન બાર નો ઘડીયો હું એવું પૂછીશ કે બાર નવા કેટલા થાય અને શું બેન એવું કે હા પાર્થભાઈ એકસો આઠ થાય તો મને શાંતિ મળશે નહીં તો પછી મારું ગીત ગાવું પડે કયું ગીત ગાવું પડે સારું ચાલો ધીમે ધીમે આખો ક્લાસ ગાતો થઈ જશે ચાલો આગળ વધીએ ભાઈ વધીએ આગળ સારું ચાલો એટલે એક આપણે જોયું વૈદિક પદ્ધતિથી વર્ક કરતા એક લેટેસ્ટ પદ્ધતિથી જોયું લેટેસ્ટ પદ્ધતિમાં ક્યાં બહુ મજા નહીં એટલે આપણને એટલી તો ખબર પડી કે આતી હજારો વર્ષ પહેલા થઈ ગયેલા જે ઋષિઓ છે ને આપણે ખાલી દાઢી વધારેલા બાવા ગણીએ એ લોકોનું ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર એટલો હતો કે જે આજના લોકોને પણ હંપાઈ શકે હે ને એટલે આપણે આગળ વધીએ એ પહેલા બોધાયનને હંમેશા જીવનમાં થેન્ક યુ કહેવાની આદત હોવી જોઈએ બોધાયનને નમસ્કાર કરીને આભાર માનીને આપણે આગળ વધીએ કે જેમ તમે અમને આ વર્ગ શીખવામાં મદદ કરી એમ જીવનમાં પણ આગળ આગળ મદદ કરતા રહેજો બરાબર બે ની જગ્યાએ ત્રણ ના આવે તો ના ચાલે એવી પણ અમને મદદ બોધાયને કરી કરી ને આને કરી હા આને આવવાની ચાલ વાંધો નહીં તો હવે થોડાક વિશિષ્ટ નંબરોના વર્ગ કરતા શીખવું છે કેમ પેજ લિમિટ 20 ની એટલે તો હવે શું કરવાનું દોસ્ત ઉસી નાખે એવું કરું પણ આની કંઈક એવું થાશે ભૂસું જ પડશે સારું ચાલો વાંધો તો પછી તમે લખતા રહેજો પાછા લખવાની કંઈ જરૂર લાગે ત્યારે આ વર્ગ કરતા નહીં જરૂર ને ઓકે સારું ચાલો એક ન્યૂઝ બનાવી દઈએ તો વાંધો સારું ચાલો વાંધો નહીં હવે તો હવે ખાસ લખવાનું રાખજો તમને જ્યારે જ્યારે કહું ચલો હવે આપણે એવી સંખ્યાઓના વર્ગ શોધતા શીખવા છે જે ફક્ત એક થી બનેલા હોય કેવી સંખ્યાઓ ભાઈ ફક્ત એક થી બનેલી સંખ્યાઓનો વર્ગ કરવાની રીતે ભાઈ ફક્ત એક થી બનેલી સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ એક અગિયાર એકવીસ કોણ બોલ્યું એકવીસ હા એકવીસ ની અંદર બગડો આવે ખબર ને બધા એકવીસ કઈ રીત લખાય કઈ રીત લખાય બે અને એમાં ફક્ત એક કેવાય ફક્ત એક નો મતલબ એક સિવાય બીજું કઈ હોવું જ ના જોઈએ બોલો ફક્ત એક અગિયાર એકસો અગિયાર એક હજાર એકસો અગિયાર આ બધી સંખ્યાઓ કેવી કહેવાય ફક્ત એક થી બનેલી બોલો હા કે ના

ચાર સુધીની એકડી બોલે અને દક્ષિણ ગુજરાતના લોકો ચાર સુધીના એકડા બોલે બોલો ચાર એક છે ને તો ચાર સુધીના એકડા બોલે બોલો ભાઈ પછી રિવર્સ ગાડી ત્રણ બે આનો વર્ગ ખરેખર સાચું કહું છું ખબર પડે છે શું કહું છું એ શું કરવાનું ખબર પડે ચલો મારે એકસો અગિયાર નો વર્ગ કરવો હોય તો એક બે ત્રણ બે બોલો હા કે ના આપણે કરતા ચલો મારે બાર નો અગિયાર નો વર્ગ કરવો છે કેટલા એક છે આમાં એક બે એક ખબર પડે છે બધાને સારું ચાલો હવે પાર્થભાઈ આ બધું કરાયું તો અમારા માટે બાકી રાખ્યું ને આની પાછળની એક મસ્ત વાર્તા છે સાંભળ્યું છે બધાએ હા તમે બધાએ કેબીસી સિરિયલ જોઈ બધાએ હા કેબીસી નું ફૂલ ફોર્મ શું થાય કોણ બનેગા હા એ જ કેબીસી ની વાત કરું છું નહી તો પાછું તમે બધા અલગ અલગ ફૂલ ફોર્મ તો બધા એવા બનાવે ને બીએમડબલ્યુ લઈને આવ્યો હું એટલે કે પછી ખબર પડે બિસ્લેરી મિનરલ વોટર લઈને આવ્યો ચાલો તો એ કેબીસી તમને ખબર છે એ કયા પ્રોગ્રામ ની કોપી છે કદાચ કોઈને ખ્યાલ હોય અમેરિકા ની અંદર હુ વોન્ટ ટુ બી મિલિયનર કરીને એક શો આવે બેટ ટુ કદાચ કોઈક વાર કોઈને ટાઈમ મળે તો જોજો એક્ઝેક્ટલી લોગો પણ એવો છે એમાં બી ફોન ઓફ ફ્રેન્ડ ને બીજા બધા જે ઓપ્શન્સ આવે છે ને એક્સપર્ટ 50 50 મતલબ જે પણ આવતું હોય બધું સેમ ટુ સેમ પણ આ જે હું એપિસોડની વાત કરું છું ને કયા એપિસોડની વાત છે કોણ બનેગા કરોડપતિ ના નહીં હુ વોન્ટ્સ ટુ બી મિલિયનેર ના એપિસોડ વાત એની અંદર જેમ આપણે કેબીસી ની અંદર જેમ પેલા ચાઇલ્ડ સ્પેશિયલ એપિસોડ આવે છે કદાચ ખ્યાલ હોય એની અંદર નાના નાના છોકરાઓને બોલાવે એવી જ રીતે ત્યાંનો ચાઇલ્ડ સ્પેશિયલ એપિસોડ હતો અને એની અંદર છેલ્લો સાત કરોડનો સવાલ આપણે છેલ્લો હોય ત્યાં ખબર નહીં કયો છેલ્લો હતો મને યાદ નહીં પણ યુટ્યુબમાં હાલ પણ અવેલેબલ પણ છે એ સાત કરોડના સવાલ મતલબ છેલ્લા સવાલ માં આવો પ્રશ્ન પૂછેલો હતો તમારામાંથી કેટલા લોકોને એવું લાગે છે હું સવાલ સવાલ પૂછું કે કરોડ તો આપણે પણ લઈને જો છે કઈ કઈ સંખ્યાને સંખ્યાને પોતાના વડે ગુણવામાં આવે કઈ સંખ્યાને પોતાની જ સાથે ગુણવામાં આવે તો મળતો જવાબ એક બે ત્રણ ચાર પાંચ છ સાત છ પાંચ ચાર ત્રણ બે એક આવે સાત કરોડ તો છેલ્લો પ્રશ્ન હતો કરોડનો બોલો કેટલા એવું લાગે કે કે હોય તમને જાણીને મજા આવશે આ એપિસોડ હું લાઈવ જોતો બરાબર ને અને એ વખતે પણ મને આ આ આ સ્કીમ 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 ખબર હતી ના કહેવાય શું શોર્ટકટ હા જાણતો કે રીતે વર્ગ થાય બરાબર તો એ વખતે મને પેટમાં કેવું થતું હશે અને એને જ્યારે સાચો જવાબ આવ્યો પાછો એ એનઆરઆઈ ભારતનો નો હતો એનઆરઆઈ મતલબ એ છોકરો ભારત નો હતો એનઆરઆઈ તો ભારત ના જ હોય ને પણ એ એનઆરઆઈ ઇન્ડિયન હતો અને એને જવાબ આપ્યો મને બહુ આનંદ થયો બરાબર અને મને એમ થયું કાશ એની જગ્યાએ હું હોત તો હું પણ સાત કરોડ જીત્યો હોત બરાબર પછી યાદ આવી આગળના છ માંથી એક નતો આવડતો બરાબર તો વાંધો નહીં એવું દુઃખ ના લગાડતા આપણે સાત કરોડ ના જીત્યા કેમ કે આગળના છ નહીં આવડતા હોય પણ હવે તમે કેબીસી માં જાઓ અને આવો સવાલ આવે તો સાત કરોડ આવે કે ના આવે પાર્થભાઈ અમારે કેવી સીમ ની જવું અમારે પરીક્ષા આપવી છે પરીક્ષામાં આવે કોને તો તમને જાણીને બહુ મજા આવશે આ વખતની યુપીએસસી બે હજાર ત્રેવીસ નો પ્રશ્ન આપું છું હવે કઈ પરીક્ષા પરીક્ષાનો આપું છું યુપીએસસી બે હજાર ત્રેવીસ નો બધા લખજો ખાસ લખો બધા નવ વખત નવ વખત એક લખતા બનતી સંખ્યાનો નવ વખત એક લખતા બનતી સંખ્યાનો વર્ગ કરતા જે જવાબ મળે તે સંખ્યાના અંકોનો સરવાળો કેટલો થાય પ્રશ્ન પેલા ખબર પડી એકવાર આખો રકમ પેલા ખાસ વાંચી લો હા ગણાઈએ એ પેલા આ ખાસ લખી નાખો એટલે હું પૂછવા જવું રહું આ જેને લખવાનું બાકી હોય આ મેથડ લખી નાખો એકવાર બે ત્રણ ઉદાહરણો ચાલો પ્રશ્ન ખબર પડી પેલા બધાને પ્રશ્ન એવું કહે છે કે નવ વખત એક આ લોકો છે ને યુપીએસસી ની અંદર લેંગ્વેજ બહુ હાર્ડ વાપરે બાકી તમને આવું કીધું હોત ને તો મને એકસો દસ ટકા ગેરંટી છે જો આવી રીતે તમને નવ એકડા આપી દીધા હોત ને આનો વર્ગ તો ઘણા બધા આવડે હોત પણ શબ્દ કેવું લખે નવ વખત એક લખતા બનતી સંખ્યા નો વર્ગ કરતા મળતા જવાબ ના અંકોનો સરવાળો કરો બરાબર ને સારું ચાલો તો આપણને ખબર પડે કે નવ વખત એક હોય તો આનો જવાબ કેટલો થાય લ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક એની અંદર લીજેન લોકોને ખબર પડે કે એક થી આઠ એક થી આઠ કેટલી વાર છે ભાઈ બે વાર છે બાકી જેટલા પણ લોકો સરવાળો કર્યો ને મને કોઈ વાંધો છે નહીં પણ સરવાળામાં પાછી છેલ્લે કરી તો ભૂલ જ સરવાળો કરીને જો જવાબ સાચો આપ્યો ને તો વાંધો હતો નહીં પણ આમાં એક રહી ગયો ચાર રહી ગયો બે રહી ગયો આ ગણવાનું રહી ગયો એ બધી ભૂલો થાય પણ થોડીક વાર પહેલા થોડીક વાર પહેલા આપણે સંખ્યાઓનો સરવાળો કરતા લેક્ચરમાં શીખ્યા શીખ્યા કે ના શીખ્યા પહેલા જ તો એક થી આઠ માં એક અને આઠ નો સરવાળો કેટલો થાય નવ આઠ સંખ્યાઓ છે આ નવ નવ કેટલી વાર આવશે લ્યા ચાર વાર તો ડાયરેક્ટ આટલાનો સરવાળો કેટલો આવે છત્રી અને આનો છત્રી હોય તો આનો પણ કેટલો હોય છત્રી છત્રી કેટલા થાય બોતેર ને નવ તો બોલો યુપીએસસી એક માર્ક્સ લઈને આવત કે ના આવો મજા હે ને ખબર પડે છે બધાને શું કહો છો બેના ભાઈ અંદરો અંદર એકલા એકલા ના બોલું ભાઈ મને સંભળાય એમ બોલું હે ને મજા પછી બોલું થાય ચલો હા મને એમ થાય વાતો કરતા હશે મારા વિશે જ નહીં કરતા હોય સારું કરજો કોઈ વાંધો નહીં ચલો ફક્ત એક વાળી સંખ્યાઓનો વર્ગ કરતા આવડે બધાને હે ને તો હવે હેડિંગ આલો બધા ફક્ત નવ વાળી સંખ્યાઓનો વર્ગ લખી બધા હેડિંગ આલી હવે તો બધાને ખબર પડી કે ફક્ત નવ વાળી સંખ્યાઓ એટલે કેવી નવ ઓગણીસ ઓગણત્રીસ એવી નહીં તો ફક્ત નવ વાળી સંખ્યા એટલે કેવી નવ નવ્વાણું નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું પછી બસ આ બધું આ જેટલી વાર કરવા એટલા બરાબર ડન થાય છે एवरीवन સારું ચાલો તો આવી સંખ્યાનો વર્ગ કરવો હોય તો શું કરવાનું બહુ જ સરળ છે પહેલા નંબરના સ્ટેપમાં સમજો કે મારે 9999 નો વર્ગ કરવો છે કરવો છે ભાઈ મારે એકલાને જ કરવો કે બધાને કરવો છે ભાઈ બધાને ચલો તો સૌથી પહેલા પહેલા આ એકમના નવડાનો પગ ખેંચવાનો ટાંટીઓ ખેંચવાનો અને નવની નીચે આઠ મૂકી દેવાના મૂકી દીધા ભાઈ કયા નવનો ટાંટીઓ ખેંચવાનો ભાઈ આપણે છેલ્લા નવનો ખેંચ્યો ભાઈ હવે આગળ જેટલા નવ છે ને એટલા બેઠા નવ મૂકી દો બોલો આગળ કેટલા નવ છે ત્રણ તો આગળ જેમ છે એવું બેઠું મિલ દીધું બોલો મૂકી દીધું ભાઈ હા આગળ જેટલા તમે નવ મૂકો છો એટલા જ પાછળ જીરો મૂકવાના એટલે કેટલા જીરો મૂકશો ભાઈ ત્રણ જીરો મૂકવાના કેટલા જીરો મૂકવાના અને જવાબ આપતી વખતે છેલ્લે જે થમ્સ અપ બતાવીએ એનો આ એક બતાવી દેવાનો હંમેશા કંઈ પણ આવે પણ જવાબના છેલ્લે શું મૂકી દેવાનું ભાઈ આપણે એક આ મારો જવાબ સમજજો હજી હજી એક દાખલો કરીએ ચલો નવસો નવાણું નો વર્ગ કરવો તો સૌથી પહેલા પેલા શું કરશું ભાઈ આપણે પેલા છેલ્લા નવ ની નીચે કેટલા મૂકી દીધા આઠ પછી આગળ કેટલા નવ મૂકવાના કેમ બે લે આ તો ત્રણ મૂક્યા હતા આપણે અહીંયા આગળ બે છે એટલે ચલો બે નવ તો પાછળ બે જીરો અને છેલ્લે ઓકે નવાણું નો વર્ગ કરવો છે નવ ની નીચે આગળ કેટલા નવ મૂકશો એક નવ આગળ એક નવ આવે તો પાછળ જીરો કેટલા આવે અને છેલ્લે શું મૂકવાનું યાદ છે નવાણું નો વર્ગ નવ હજાર આઠસો એક આપણે લાયા હતા અઠાણું જીરો એક નવાણું એટલે સો માંથી નવાણું એક ઓછા છે હજી એક ઓછા અઠાણું પછી એક નો વર્ગ જીરો એક હે ને ઓકે ચલો નવ ની નીચે કેટલા મૂકશો લે આઠ બોલો નવ ની આગળ આઠ ની આગળ નવ આવે કે હવે આઠ ની આગળ નવ ના આવે તો આઠ ની પાછળ જીરો આવે છેલ્લે ખાલી શું મિલી દેવાનું બોલો નવ નો વર્ગ એક્યાસી થાય કે ના થાય હા ચલો આનો વર્ગ કેટલો થાય કમન ફાસ્ટ સરસ એને શું કહેવાય સાદુરૂપ ની અંદર આવશે નવ્વાણું પૂર્ણાંક અઠાણું બાય નવ્વાણું નવ્વાણું બરાબર કેટલા આવો સાદુપની અંદર ઘણી વાર સવાલ પૂછાય બરાબર આપણને આવું ખબર હશે હું આશા રાખું છું કે બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ મિક્સ ફ્રેક્શન હોય બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ તો બધાને ખબર ને પાંચ અને બે નો સરવાળો થાય ગુણાકાર થાય સરસ જાગતે રહેજો તો પાંચ અને બે નો ગુણાકાર કેટલો થાય દસ તો પાંચ દુ દસ અને દસ ની અંદર તેર દસ ની અંદર ત્રણ એડ કરો એટલે કેટલા થાય તેર ભાગ્યા પાંચ થાય બોલો આ કે ના આ બે ત્રણ ને પાંચ હોય ને તો તો આખું કામ કરે પણ અહીંયા શું થાય નવ્વાણું અને નવ્વાણું નો ગુણાકાર થાય આ તો સારું છે હવે આવું કરી દે તો તો બોલો તમે નવસો નવ્વાણું ગુણ્યા નવસો પણ અહિયાં ડાયરેક્ટલી નહીં તો તમને ઇનડાયરેક્ટલી આ નવસો નવ્વાણું નવસો નવાનું પૂછ્યું કેવાય ખબર પડે છે બધાને પછી આવે તો આપણે પછી વિચારીશું બરાબર ને ખબર પડે છે બધાને સારું ચાલો હવે એક વર્ગની છેલ્લી રીત આપણે પહેલા વૈદિક રીત શીખ્યા પછી કઈ શીખ્યા આજથી તમારા ગઈકાલ સુધીના બે બે કલાકના લેક્ચર હતા હે ને આજથી ત્રણ ત્રણ કલાકના લેક્ચર કરીએ તો વાંધો નહીં ને કે પછીનું આવે છે આમ સ્ટેમિના બેમિના ખરો કે નહીં હાઉસ ધ જોશ એવરીવન આને હાઈ ના કેવાય લ્યા હાઉસ ધ જોશ એવરીવન બેનો નો જ આયદા કે આ બાજુ છે બધા આટલામાં તો હું ચાલુ ના કરું ભાઈ એવરીવન હાઉસ ધ જોસ હા પાછળનો હાઈ આવ્યો આ હાય આયા પછી ગયો લે કરું છે ને ચાલુ ત્રણ કલાકનું નું છે ને કે બે કલાકમાં થાકી ગયા છો થાકશે નો લાગે અમે કે મજૂરી કરીએ રહ્યા પાર્થભાઈ તો તમે બોલો રહ્યા ચાલો વાંધો નહીં બ્રેક જોવે છે જો કેટલા લોકો જોવે છે બ્રેક હા તો તમે લઈ લો કેટલા મિનિટનો બ્રેક લેશો હે પાંચ મિનિટ એટલે ત્રણસો સેકન્ડ શું કરશો એટલું બધું તમારે આ રીત બહુ ફેમસ છે ઘણા બધાને તમારામાંથી આવડતી પણ હશે પણ આવડતી હોય તો થોડીક વાર આપણે શાંતિ રાખીશું કેમ કે બીજા બધાને ઘણા બધાને નહીં પણ આવડતી હોય હેડિંગ આપો બધા એકમના અંકમાં પાંચ હોય તેવી સંખ્યાઓનો વર્ગ કરવાની રીત કેટલા લોકોને આવડે છે આરી વર્ક કરતા સરસ એકમના અંકમાં પાંચ હોય તેવી સંખ્યાઓનો વર્ગ કરવાની રીત બોલો એકમ ના અંકમાં પાંચ કઈ કઈ સંખ્યા પાંચ તો સમજ્યા પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ પંચાણું બરાબર ને ગણી થઈ ગઈ આવી સંખ્યાઓનો વર્ગ કરવા માટેની એક રીત બહુ ફેમસ છે એમાં શું છે તો તમારે જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય એ પાંચ ની નીચે પચીસ લખી દેવાના લખી દીધા ભાઈ પાંચ ની નીચે પચીસ મગજમાં બેસે છે શું કહું છું એ પછી ખાલી આટલું જોવાનું કે એકડી તમે જ્યારે બોલો ત્યારે ત્રણ પછી શું આવે ભાઈ ચાર આ બોલો હા કે ના તો ત્રણ અને એના પછી જે સંખ્યા આવે એ એટલે કે ત્રણ અને ચાર નો ગુણાકાર કેટલો થાય આ મારો જવાબ મગજમાં બેસે છે શું કહું છું એ એવરી સમજો કે ચલો પિસ્તાલીસ નો વર્ગ કરવો છે તો પેલા પાંચ ની નીચે તો શું આવે ભાઈ પચીસ આવે અને પછી આ ચાર પછી શું આવવાનું છે પાંચ તો ચાર પછી જે પાંચ આવે તો ચાર અને પાંચ નો ગુણાકાર કરીએ તો કેટલો જવાબ આવે ભાઈ આપણો વીસ પચીસ આવે મગજમાં બેસે છે તો ચલો બધા કાગળ પેન નો ઉપયોગ કર્યા વગર ડાયરેક્ટ નાઇન્ટી ફાઈવ નો સ્કવેર કરીને કહો છો નાઇન્ટી ફાઈવ નો સ્કવેર કેટલો થતો હશે ભાઈ નેવું પચીસ થાય કઈ રીતે નેવું પચીસ થાય હવે ખ્યાલ હતું ઘણા બધા તો ખાસ ખબર રાખજો કે આ કોઈ વર્ગ કરવાની રીત છે નહીં આ ગુણાકાર કરવાની રીત છે જોજો હું અહીંયા કેટલાક ગુણાકાર લખું સમજવાનો પ્રયત્ન કરજો

ભાઈ દશકનો અંક તો સેમ જ છે બંનેમાં બોલો હા કે ના તો જ્યારે દશકનો અંક સમાન હોય આ વૈદિક ગણતરીની છે નવી જે આપણી પાઠ્યપુસ્તક આવે છે એમાં વૈદિક મેથ્સની ઘણી બધી રીતો આપેલી છે એમાં આપેલી છે તો જ્યારે દશકનો અંક સમાન હોય અને એકમના અંકોનો સરવાળો દસ થતો હોય ત્યારે દરેક વખતે આવું લાગુ પડે ધારો કે અહીંયા ચાર પછી શું આવશે ભાઈ પાંચ તો ચાર અને નો ગુણાકાર કેટલો થાય વીસ અને બે અને આઠ નો સીધો ગુણાકાર બે અને આઠ નો ગુણાકાર કેટલો થાય સોળ મગજમાં બેસે છે હું શું કહેવા માંગુ છું એ હે ને ચલો અહીંયા જોજો આ આઠ પછી શું આવશે ભાઈ નવ તો આઠ અને નવ નો ગુણાકાર કેટલો થાય બોતેર અને ત્રણ અને સાત નો ગુણાકાર કેટલો થાય એકવીસ થાય બોલો હા કે ના મગજમાં બેસે છે શું કહું છું એ બધાના મગજમાં બેસે છે એ રીતે અહીંયા છ પછી શું આવશે સાત તો છ સીતા કેટલા થાય બેતાલીસ થાય અને ચાર અને છ નો ગુણાકાર કેટલો થાય છે અને દસક નો અંક સેમ છે તો આ જે મેથડ છે એ જ અહીંયા લાગુ પડે છે કે એકમના બંને સંખ્યાઓનો ગુણાકાર થાય પાંચ અને પાંચ નો ગુણાકાર પચીસ થાય અને ચાર પછી શું આવે તો કે પાંચ આવે એ બંનેનો ગુણાકાર વીસ ખબર પડે છે એટલે આ ખાલી એકમના અંકમાં પાંચ હોય તો જ લાગુ પડે એવું હોય નહીં એવી દરેક સંખ્યા કે જેનો અંક કેવો છે ભાઈ સરખો છે અને એના અંકોનો મગજમાં બેસે છે સારું ચલો આ ઇકોતેર અને અગ્યાસી નો ગુણાકાર કરીને કહેજો ભાઈ કેટલો થતો હશે સાત આઠ છપ્પન અને સરસ જીરો નવ ખાસ ખબર રાખજો નહીં તો પાંચસો ને ના કરતા નહીં તો બાપ કરતા બેઠો સિત્તેર કરતા સિત્તેર ગુણ્યા સિત્તેર કરતા વેલ્યુ નાની થઈ જશે બરાબર ને વર્ગ એક વર્ગ કરતા શોધવું એટલે મેથ્સ નું એકદમ પાયો છે જે લોકોને વર્ગ કરતા ખાસ ફાવે એ ગુણાકાર બહુ ઝપાટાથી કરે સમજો કે પંદર ગુણ્યા સોળ કરું છે કેટલું કરું છે ભાઈ વર્ગ અને વર્ગમૂળ ઉપયોગ ક્યાં થાય ખાસ સમજવાનો પ્રયત્ન કરીએ પંદર ગુણ્યા સોળ નો મતલબ આવું તો સમજો છો બધા કે પંદર વત્તા પંદર વત્તા પંદર વત્તા પંદર વત્તા પંદર કેટલી વખત લે

એ તો બધાને આવડી ગઈ કરતા આ વર્ષે એમાં તો કોઈ બહુ ડેફમાં જવાની જરૂર છે ના તો આ વર્ગની અંદરનો એક છેલ્લો કોન્સેપ્ટ આપણે સમજીએ પછી આપણે વર્ગમાંથી થોડાક આગળ નીકળીએ અને પછી ક્યાં જઈએ વર્ગમૂળમાં જઈએ ચાલો અહીંયા જોજો આપણને હવે કોઈ એકસો ચાર નો વર્ગ કરવાનું કે ને તો એકસો ચાર નો વર્ગ કરતા આપણને હવે વાર લાગતી નથી એકસો ચાર એટલે સો કરતા કેટલા વધારે છે ભાઈ કેટલા વધારે છે ચાર તો હજી કેટલા વધારતા હતા ભાઈ આપણે

પછી આ વચ્ચેલા બે અક્ષર શું છે આ છેલ્લા બે અક્ષર ના સરવાળો વચ્ચે છે બોલો હા કે ના અને પછી આ એક એટલે એક અને એકનો ગુણાકાર એક છે બોલો ના વર્ગ કરતા તમને જો આ જ રીતે ધ્યાનથી તમે જોશો ને તો બધા માટે લાગુ પડે સમજો કે મારે એકસો સાત ગુણ્યા એકસો ત્રણ કરવું છે આ વર્ગ કહેવાય ના કહેવાય ના કહેવાય એકસો સાત નો વર્ગ પણ ના કહેવાય એકસો ત્રણ નો પણ ના કહેવાય પણ ઉપર જેમ થતું હતું ને એમ જોઈએ પહેલા છેલ્લી બે સંખ્યાઓનો ગુણાકાર કરતા હતા તો અહીંયા છેલ્લી બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ છેલ્લી બે સંખ્યાઓનો ગુણાકાર 7 અને 3 નો ગુણાકાર કેટલો થાય લ્યા 21 થાય ઓકે અને પછી બંનેનો સરવાળો કરતા હતા 7 અને 3 નો સરવાળો કેટલો થાય 10 થાય અને આગળ કેટલા મૂકવાના 1 તો આ રીતે પણ ગુણાકાર થાય જો હું તમને વિશ્વાસ ના આવતો તો બતાવું

ચલો કેટલો જવાબ આવશે રાપચિક રીતે જવાબ બોલજો ભાઈ પાછળ કેટલા આવશે છેલ્લે પહેલાં પહેલા છડનું આવશે પછી આગળ કેટલા આવશે લ્યા વીસ અને આગળ ખબર પડે છે તો તમે આ રીતે પણ ગુણાકાર ત્રણ અંકની સંખ્યાનો હોય ને તો કરી શકો સમજવાનો પ્રયત્ન કરજો ચલો એકસો બાર એકસો તેર ગુણ્યા એકસો અગિયાર કરવું છે ચલો હાલ હાલ લેવા દો પાઠભાઈ પેલો દિવસ છે ચલો હાલ એકસો નવ કરું છે પછી એકસો એ લેવા દો એને કરવાની એક અલગ રીત વિચારી આપણે શાંતિ રાખો હાલ આપણે કેટલા ગુણ્યા કેટલું કરવું છે ભાઈ એકસો તેર ગુણ્યા એકસો નવ કરવું એટલે પેલા કોનો કોનો ગુણાકાર થાય તેર અને નવ નો અને તેર અને નવ નો ગુણાકાર તો આખા ગામને ખબર છે કેમ કે તેર નો ઘડીયો તો આવડે બોલો તેર નવા એકસો પણ એકસો સત્તર ના એકસો સત્તર લખવાના નહીં કેમ કેમ કે અત્યાર સુધી આપણે બે બે અક્ષર જ લખતા હતા યાદ છે ને બધાને તો તેર નવા એકસો સત્તર ના ખાલી કેટલા લખશું ભાઈ આપણે ગુણાકાર ના બે અંકો લખીએ છીએ સરવાળાના બે અંકો લખીએ છીએ છેલ્લે એક લખીએ છીએ બોલો આખે ના તો હવે કોને ભૂલી જઈએ છીએ આપણે હજી એક ને સાઈડમાં મૂકી દીધો છે પછી શું કરવાનું તેર અને નવ નું તો તેર ને નવ કેટલા થાય બાવીસ બાવીસ ના બાવીસ લખી નાખું ના તો કે આ એક ને ખીચડી વધારવા માટે મૂક્યો છે નહીં એને વધી ઘણી લેવાની બાવીસ ને એક ત્રેવીસ થાય આગળ કેટલા મૂક્યા એક બોલો હા કે ના મગજમાં બેસે છે તો આ પણ એકવાર લખી નાખો વર્ગ ચેપ્ટર થી તમારી ગણતરીઓ જે ફાસ્ટ હશે ને કોઈને કંઈ ના ખબર પડી હોય તો પૂછી શકે બોલો બેના કયો એક આ આ આ એક અને આ એકનો અત્યાર સુધી આપણે આ બે ને જોતા હતા તેર નવ નો ગુણાકાર તેર નવ નો સરવાળો તો આ એક કે તો મેં ક્યાં કરું ફિર મેં જોબ છોડું એટલે એ એક ને પછી ભૂલી નહીં જવાનું પછી આ એક અને એક નો ગુણાકાર કરીને આપણે એક મૂક્યો ખબર પડે છે ભાઈ ના મેરી તો કોઈ જતી નહીં

હવે એડિંગ બધા શું હાલશો ફાઈનલી વર્ગ મૂળ શું નામ તમારું દોસ્ત શુભમ પાછળ જે શબ્દમાં મ આવે ને એ નામ બહુ મધુર થઈ જાય ખબર તમને શુભમ દીપમ જે પાછળ મ આવતો હોય ને એ સંસ્કૃત ભાષામાં એવું હોય શું છો सब तो है तो तो खबर नहीं सतीश नाम छे सारू चल को नाम छे किशन यार चलो हवा दे नहीं आप ही बोला हेडिंग वर्गमूल हां तो वर्गमूल એટલે શું થાય वर्गमूल એટલે वैग भाई वैर्गमुन खबर तो है पार्थ भाई हम आइए है अपन होठे नहीं आवतो हमारे हॉट्स नहीं ए दुनिया में સૌથી ખરાબમાં ખરાબ હોય ને અંદર હોય કંઈ કહેવા જેવું ઘણું બધું પણ કહી ના શકતા હોય ફીલિંગ હું સમજુ છું સુદા વર્ગમુન એટલે દોસ્ત નહીં નહીં હા હા આ કેクラスમાં વર્ગમુન ની કે ડેફિનેશન ની જોતી પણ તમે જે સમજો એ જ મા મેં ક્યાં ઓલું ઓલું મશીન ની ઓલી વાયરસ ની જે વ્યાખ્યા માંગી

કોઈ સંખ્યા એ કઈ સંખ્યાનો વર્ગ છે તે શોધવું એટલે વર્ગમૂળ શોધવું બોલો હા કે ના એકદમ આ સોળ એ કઈ સંખ્યાનો વર્ગ છે જે તે સંખ્યા એ કઈ સંખ્યાનો વર્ગ છે તે શોધવું એટલે જ વર્ગમૂળ આમાં વર્ગમૂળ એટલે કઈ મોટી આમાં રોકેટ સાયન્સ એ વાત હતી નહીં બરાબર ને આવતા કે વર્ગમૂળનો કઈ બીજો મતલબ કરો શુભમભાઈ તમે આવો જ કરો છો ને સાચો છો ને વર્ગમૂળ એટલે વિવેકભાઈ ઓકે સારું ચાલો તો વર્ગમૂળ શોધવાની આપણે જે રીત શીખવાના છીએ ને એ કસમથી તમે ના તો કોઈ જગ્યાએ યુટ્યુબમાં શીખી હશે કે આના કરતાં ફાસ્ટ શીખી શકો તમે જે સ્પીડ થી આજથી વર્ગમૂળ શોધશો ને કસમથી આજુબાજુમાં નાના કોઈ છોકરાઓ હશે ને તો એમને જાદુગર લાગશો તમે શું લાગશો તો એમ લાગશે કે આને એક થી સો સુધી વર્ગ યાદ છે કમ્પ્લીટલી ગોખીને બેઠો છે બાકી આટલી સ્પીડ થી કોઈ દિવસ જવાબ આવે નહીં બે સેકન્ડમાં જવાબ આવશે કેટલી સેકન્ડમાં જવાબ આવશે બે સેકન્ડમાં પણ એના માટે મેં તમને થોડી વાર પેલા કીધું તું કે આ કઈ કરીએ છીએ આગળ જઈને કામમાં આવશે કેવી વાત કીધી મેં તમને છેલ્લા બેંક યાદ છે બધાને હું છેલ્લા બેંક ની નીચે આમ લાઈન દોરતો હતો યાદ છે બધાને હા સારું ચલો મને કોઈ યાદ કરાવશે કે બાર નો વર્ગ કેટલો હતો ઓકે અને એકસો ચુમ્માલીસ કોનો વર્ગ હતો બાર નો એકસો અગણા કોનો વર્ગ હતો એકસો છન્નુ કોનો વર્ગ હતો બસો એકવીસ કોનો વર્ગ હતો એકે નો નતો લે જાગતા રહેજો અગિયાર નો વર્ગ એકસો એકવીસ થાય સારું proof લો માં અરગ પદુડા અહીં થઈ જવાનું ચાલો એકસો એકવીસ કોનો વર્ગ હતો પછી પેલું બસો નેવ્યાસી જેવું કઈક હતું એ કોનો વર્ગ હતો સત્તર પણ હવે એ તો બધા ખબર છે હું એકસો દસ ટકા કહું કે એ તો બધા ખબર છે પણ હવે હું તમને એવું નહીં પૂછું હું તમને એ વાત ખાસ બતાવવા માંગુ છું

એકસો ચુમ્માલીસ નહીં બોલું હું ખાલી ચુમ્માલીસ બોલીશ એ બધે બધી સંખ્યાઓ ખાસ તમને યાદ કરાવી દઉં કે એ જે મેં એક થી ચાર પછી પાંચ ના નાતા લખ્યા છ થી નવ પછી દસ ના નાતા લખ્યા આ જે વિશેષ જેવી સંખ્યાઓ હતા ને એની છેલ્લે જે અક્ષર આવતા હતા ને બે એ બધા યુનિક હતા એક પણ નંબર ક્યારેય રિપીટ થતો નતો અને એક વસ્તુ જબરજસ્ત રીતે યાદ રાખી દો કે દુનિયાની કોઈ પણ સંખ્યા લો એક થી કરીને દસ લાખ સુધી કે એક કરોડ કે જ્યાં સુધી તમને એકડી આવડતી હોય ત્યાં સુધીનો કોઈ પણ નંબર લો પણ એનો વર્ગ કરો ને તો છેલ્લા બે અંકો એ બે સિવાય હોઈ શકે નહીં એ વીસ જે નંબર લખેલા હતા ને એ વીસ છેલ્લા બે અંકો જે લખેલા હતા ને જે અંડરલાઈન કર્યા હતા એ વીસ અંકો સિવાયના કોઈ પણ અંક એ વર્ગની પાછળ હોઈ શકે નહીં મગજમાં બેસે છે આટલું બીજા ખાલી બે એવા હોઈ શકે કે જે હોય કયા કયા તો કે એક પચીસ અને એક ડબલ જીરો બરાબર ને પચીસ ને ડબલ જીરો ઘણી બધી વાર હોય પચીસ ને ડબલ જીરો થોડી વાર માટે છોડી દો તો એના સિવાય જે આપણે લખ્યા હતા પાંચ ના વર્ગમાં પચીસ આવતું હતું પંદર ના વર્ગમાં પચીસ આવે ને પચીસ ના વર્ગમાં પચીસ આવે બોલો હા કે ના એટલે એક જ વ્યક્તિ જે ઘણી બધી જગ્યા જાતો ને એને કોઈ દિવસ ક્યાં સન્માન હોય નહીં બરાબર ને આવું આપણો અનુભવ છે પણ બાકીના જે વીસ નંબર છે ને એ એકદમ યુનિક છે તો આપણે હવે યાદ હવે આપણને કોઈ એવું કે કે ચુમ્માલીસ કોના વર્ગમાં આવે તો ચુમ્માલીસ એક જ સંખ્યાના વર્ગમાં આવતું જોઈએ બોલો કઈ સંખ્યાના વર્ગમાં આવે બાર ના વર્ગમાં તો આવું ચુમ્માલીસ જોઈને આપણને શું યાદ આવવું જોઈએ બાર ચલો મને કોઈ યાદ કરાવશે એકવીસ કોના વર્ગમાં આવતું હતું અગિયાર ના વર્ગમાં આવે ચોસઠ કોના વર્ગમાં આવે બાપુ આઠ ના વર્ગમાં આવે પણ ઢીલા પડો બધા ચોસઠ તો યાદ આવવું જોઈએ ચોસઠ કોના વર્ગમાં આવતું હતું આઠ પછી પેલું ચોવીસ જેવું કઈક આવતું હતું કે નતું આવતું અઢાર ના વર્ગમાં આવતું હતું હા અને એકસઠ ક્યાંય આવતા હતા કોઈના વર્ગમાં ઓગણીસ ના વર્ગમાં આવતા અને છપ્પન ક્યાંય આવે કે ના આવે હા અને આવતું હતું એકતાલીસ ના આવે 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 ના ના તો ક્યારે વર્ગમાં અને ડબલ બ્યાસી બ્યાસી કોઈ ના માં આવે તો ચોર્યાસી આવે ચોર્યાસી ક્યારે આવે બાવીસ ના વર્ગમાં આવે અગાસિતર કોઈમાં આવે તેર માં આવે અને અગાસિતર ના ઊંધા છન્નું છન્નું કોઈમાં આવે ચૌદ માં આવે ઓકે અને છત્રીસ જેવું કઈ આવે કસાય માં અચ્છા બાજુ આવું તમને યાદ હોય ને તો કોંગ્રેચ્યુલેશન યુ ઓલ આર એલિજિબલ ટુ ફાઇન્ડ આઉટ ધી સ્ક્વેર રૂટ ઓફ એની નંબર વિથ ઇન ટુ સેકન્ડ હાઉ મેની સેકન્ડ ટુ સેકન્ડ સારું ચલો કરીઓ બહુ મજા આવશે ક્યાં ગયું ભાઈ હા કોઈ કહેજો મને આ શું છે હો ભાઈ સરસ ઇઝ ના ઓકે સારું પચાસ મને એક વાતનો જવાબ આવજો કે કોઈ સંખ્યા છે મને ખબર નહીં સમજો કે નવસો આપી છે કોઈ બી સંખ્યા આપી છે આપણને એટલી તો ખબર પડી કે નવસો કોની કોની વચ્ચે આવે તો કે છસો પચીસ કરતા મોટી છે અને પચીસો કરતા નાની છે બોલો હા કે ના એટલે આ જે છે ને આમ ઘણા ખબર હશે ત્રીસ નો વર્ગ થયો હા આ રીતે ડરાવતા નહીં મને આવું નહીં ખબર ચાલો પણ એટલું તો આપણને ખબર પડે કે નવસો જે છે ને એ પચીસ કરતા તો મોટી સંખ્યાનો વર્ગ હશે ક્યાં તો આ પચાસ કરતા નાની સંખ્યાનો વર્ગ હશે બોલો હા કે ના સમજવાનો પ્રયત્ન કરજો પચીસ કરતા કાં તો મોટી અને કાં તો પચાસ કરતા કોઈ સંખ્યા છે જે પચીસો અને છપ્પનસો ની વચ્ચે આવે છે અને નાની પિંચોતેર થી નાની બોલો હા કે ના અને છેલ્લે છપ્પનસો થી મોટી સંખ્યા છે પણ દસ હજાર થી નાની સંખ્યા છે તો એને શું કહેશો તમે પંચોતેર થી મોટી અને સો થી બધાના બે બે નામ આપણે પાડ્યા બોલો હા કે ના આપણે બધાના બીજો નામ પાડતા જ હોઈએ પાડીએ ને પણ આમ બે નામ ચાલે નહીં બધાના એક એક નામ આપણે કેન્સલ કરવાના છે બધાના બે બે નામ આપણે પાડ્યા પણ બધાના એક એક નામ આપણે શું કરવાના છે ભાઈ કેન્સલ હવે યાદ કરો હવે યાદ કરો જ્યારે કોઈ સંખ્યાનો તમારે વર્ગ કરવાનો હતો ત્યારે તમે કોને બોલાવતા હતા બેઝ નંબર તરીકે સો ને બોલાવતા હતા કાં તો પચાસ કાં તો સો કાં તો દોઢસો બોલો હા અહીંયા ક્યાંય કોઈ દિવસ પચી આવ્યો કોઈ દિવસ પંચોતેર આવ્યો ના તો અહીંયા પણ એવું જ કોઈ પણ સંખ્યા હોય એને કાં તો પચાસ ના નામથી બોલાવાની કાં તો સો થી બોલાવાની ક્યારે પચીસ ના સંબંધ વચ્ચે આવે નહીં ખબર પડે છે શું કઉ છું એટલે કોઈ સંખ્યા છે જે પચીસ ના વર્ગ થી મોટી છે પચાસ ના વર્ગ થી નાની છે તો એને હું થી મોટી ક્યારે કહીશ નહીં એને શું કહીશ ભાઈ હું હંમેશા પચાસ થી નાની જે સંખ્યા પચીસો થી મોટી છે છપ્પનસો પચીસ થી નાની છે પચાસ ના વર્ગ થી મોટી છે પંચોતેર થી નાની છે બોલો એને પચાસ પ્લસ કહેવાય પંચોતેર માઇનસ કહેવાય પચાસ પ્લસ કેમ કે પંચોતેર આપણા લિસ્ટમાં ક્યાંય આવતું નથી મગજમાં બેસે છે એવરી મગજમાં બેસે છે સરસ અને એકલા મોબાઈલ કાઢો અને કોઈક એક સંખ્યાનો વર્ગ કરો એ કઈ સંખ્યાનો વર્ગ કર્યો એમને કોઈને કહેતા નહીં બરાબર પણ ખાલી વર્ગ કરીને જે જવાબ આવે એ કે અમે એનું વર્ગ મૂળ શોધવાનો પ્રયત્ન કરીએ કોઈ તો નહીં કે મેં અમને પૈસા આપી દીધા પેલાથી આ સંખ્યા કે છે સાત નવસો ને એકવીસ કે બોલો બાપુ ક્યાં આવે સાત હજાર નવસો એકવીસ કોની કોની વચ્ચે આવે એનું નામ પચાસ માઇનસ હોય પચાસ પ્લસ હોય સો માઇનસ હોય સો માઇનસ હોય સાત હજાર નવસો એકવીસ ના છેલ્લા બે અક્ષર કયા છે એકવીસ કોના વર્ગમાં આવે અગિયાર માં આ જવાબ તમારો જવાબ સો માઇનસ અગિયાર કેટલું થાય નિરાશન વર્ગ કરે તો તમે ખાવા પડ્યા છે શું કરી હજી મજા બહુ આવશે થોડીક તમે પ્રેક્ટિસ કરીએ થોડી હજી મજા આ તાળીઓ જે બે ત્રણ જગ્યાએ પડી એ આખા ક્લાસમાં પડશે ક્યારે પડશે કે જ્યારે તો આ તો હજી રાખ્યું છે પૂછી નાખશું ભાઈ જવાબ આવશે ને ભાઈ હું તાળી પાડીશ પછી તમારે તાળી પાડવાની જરૂર છે નહીં હજી એક બે નંબર વિવેકભાઈ જે લોકોના નામ મને આવડી ગયા છે એ લોકો અફસોસો નહીં કરતા પાર્થભાઈ અમને ટાર્ગેટ કરે છે ત્રણ હજાર ત્રણસો ચોસઠ બોલો એટલે શું યાદ આ આ મૂકો જવાબ આવ્યો તમારો નો વર્ગ હતો ખબર પડે છે બે સેકન્ડ વધારે કીધી સેકન્ડ વધે થોડીક પ્રેક્ટિસ થાય ને પછી બે સેકન્ડ માં કેટલી સેકન્ડ વધે તમારી દોઢ સેકન્ડ વધે જો પ્રેક્ટિસ કરો તો કરશો પ્રેક્ટિસ હે ને હજી હજી એક બે વિશાલ ભાઈ એકાદ સ્કવેર કરીને કોને ભાઈ સાત હજાર પાંચસો અગ્ણા સિત્તેર બોલો ક્યાં આવે પેલા તો ભાઈ સો માઇનસ અને અગાસ સિત્તેર ક્યાં આવતું તું લેર માં બોલો સો માઇનસ તેર એટલે કેટલું થાય સત્યાસી દોસ્ત આ તમે સત્યાસી નો વર્ગ કર્યો તો આની પહેલા અમે અલગ રીતે હતા તમે કદાચ આજથી કે છ મહિના પહેલા મારી પાસે ભણ્યા હોય તો અમે અમે અલગ રીતે હતા એમાં રમત રમતા હતા એ રમતની અંદર અમે એક રમત રમતા હતા ત્રણ સવાલો પૂછતા હતા જવાબ લાવતા હતા પણ પછી એકવાર વાર શોધો તો બારિકા દિવસે કાન માઈને લીધું કે ક્યાં સુધી ત્રણ ત્રણ પ્રશ્નો પૂછીશ બેટા એક જ પ્રશ્નમાં જવાબ આવ્યો કઈક કરું બરાબર એમ કરીને કાનમાં મેથડ કીધી એટલે આ મેથડ તમને બીજે ક્યાંય મળશે નહીં અને આટલી ફાસ્ટેસ્ટ રીતે દુનિયામાં તમે કોઈ જ વાર વર્ગમૂળ શોધી શકશો નહીં એની મારી તમને હા એ તમે બોલી જાય ચાલશે ચાલો હવે કોનો વારો આવશે હવે હું નંબર આપીશ અને વર્ગમૂળ કોણ શોધશે એ પહેલા તમારે ખાલી હવું કંઈ લખવું છે અણસઠ બે ને માં શું ભૂલ કરી એમને આટલી તો ખબર પડી ગઈ કે ચોવીસ અઢાર માં આવે પણ એને નામ ખોટું હોય સો માઇનસ અઢાર કરી નાખ્યું એનું નામ શું હતું પચાસ પ્લસ બરાબર ને ચાર હજાર છસો ચોવીસ આ બંને ની વચ્ચે આવે એટલે પચાસ પ્લસ માં આવે અને ચોવીસ કોના વર્ગમાં આવતા હતા ભાઈ અઢાર ના વર્ગ આવતા હતા બોલો હા કે ના તો પચાસ વત્તા અઢાર કેટલા થાય લ્યા અણસઠ થાય સરસ આપું ને પછી બીજો એક નંબર નંબર છે ચૌદ ચુમ્માલીસ સરસ સરસ ત્રણ ચાર સેકન્ડ થાય છે જવાબ આપતા ચલો નંબર છે એ તો તમે આપ્યો તો નઈ તોતેર છન્નું અરે વાહ સરસ ચલો હવે બે સેકન્ડમાં જવાબ આવતો થઈ ગયો હજી આપણે કેટલી સેકન્ડમાં જવાબ લાવો છે અડધી સેકન્ડમાં લાવો છે ને હજી બે સેકન્ડમાંથી દોઢ સેકન્ડ વધવી જોઈએ ચલો નંબર છે અઠયાવીસ જીરો અઠયાવીસ જીરો નવ

સમજો કે હજી મારે એકસો પચીસ કરતા બી મોટી સંખ્યા જોવે છે તો હવે નેક્સ્ટ મારો ટાર્ગેટ કયો હોય કોનો વર્ગ લખવો પડે મારે ત્યાં એકસો પચાસ નો વર્ગ એકસો પચાસ નો વર્ગ આવડે બધાને પંદર નો તો આવડે લે હું ના પાડો હો બસો પચીસ ને પાછળ કેટલા મીંડા મૂકવાના બે એટલે બાવીસ હજાર ને પાંચસો કોનો વર્ગ કહેવાય દોઢસો નો ચલો તો હવે એકસો છપ્પન પચીસ અને બાવીસ હજાર પાંચસો ની વચ્ચે એકસો છપ્પન પચીસ એટલે પંદર હજાર છસો પચીસ કરતા મોટો અને બાવીસ હજાર પાંચસો કરતા નાનો હોય તો એનું નામ તમે શું એકસો પચીસ પ્લસ કેટલા આટલા માઇનસો આનું નામ શું પાડ્યું ભાઈ આપણે કોનો વર્ગ આવે સરસ ખબર પડે છે બધાને મગજમાં બેસે છે આ વર્ષે કોઈ પણ સંખ્યાનો વર્ગ વર્ગમૂળ કરતા સારું ચાલો તો હવે જવાબ આવજો ભાઈ ચાલીસ પોઈન્ટ સરસ ભાઈ આમાં કઈ પોઈન્ટમાં કઈ બીયા જરૂર હોય ઘણા બધા ખાલી માઇન્ડસેટ એવું હોય ને કે જ્યાં બિંદુ આવે ને ત્યાં એમને ડર લાગે પણ આ બિંદુ થી ડરવાની કોઈ જરૂર છે નહીં થોડીક વાર માટે બિંદુ ને ભૂલી જાવ ચાર હજાર ચોસઠ થાય ભાગ્યા સો નું વર્ગમૂળ કેટલું થાય દસ તો ભાઈ ચોસઠ ભાગ્યા દસ તો કેટલો જવાબ આવે છ પોઈન્ટ ચાર આ બોલો કે બિંદુ વાળા પી વર્ગમૂળ આવે તો ગભરાવાની જરૂર છે નહીં તમને સો ટકા આવી કાંઈ વર્ગમૂળ આવશે ને એવું નહીં પૂછે આ ચારી પોઈન્ટ છન્નું એટલે છ પોઈન્ટ ચાર નો વર્ગ છે આટલા સુધી પૂછી શકે બાકી તમને આ એક પોઈન્ટ ત્રણસો પંચોતેર નો વર્ગ આપ્યો હોય એવું ક્યારે થશે નહીં અને એનું વર્ગમૂળ શોધો એવું ક્યારે પૂછશે નહીં મગજમાં બેસે છે શું કહું છું એ છેલ્લો દાખલો કરી આપો મને છેલ્લો દાખલો કરી આપો કયા કોનો વર્ગ છે કેજો

આમ જોઈને બી જાઓ છો બાકી પોઈન્ટ ને ગાડી દો ચુમ્માલીસો નેવ્યાસી એ કોની કોની વચ્ચે આવેલા પેલા તો પચીસ થી છપ્પન પચીસ ની વચ્ચે એનું નામ શું પાડ્યું ભાઈ ભાઈ પચાસ પ્લસ પચાસ પ્લસ છે નેવ્યાસી કે માં આવેલા સત્તર એટલે પચાસ વત્તા સત્તર સડસઠ થાય પણ પોઈન્ટ છે એટલે છ પોઈન્ટ સાત નો વર્ગ વાત થઈ પૂરી બોલો હા કે ના મગજમાં બેસે છે એટલે પોઈન્ટ વાળા નહીં આવડતા એવું કહેવા જેવી વાત ખરી કે એ પણ આવડે થોડું કરે છે ડિવિઝન કરશો નહીં કરો કાલ આવે ને આવું ધોયેલું મોડું લઈને આવશો પાછા સોરી ધોયલું નહીં ધોયા વગરનો એક વાત કહું છું જે લોકો બે કામ કરશે ને ખાલી હવે ચોપડોપડો બંધ કરી નાખો બસ કેટલું ભણવાનું બસ લે નો ફોન આવ્યો છે કાપીવાનો કરીએ છેલ્લે તો એ સંભાળે ખાસ કેટલા લોકોને એવું છે કે અમારે મેથ્સમાં એક માર્ક્સ નહીં જવા દો દિલથી હો આજુબાજુ વાળા કરે એટલે નહીં મેથ્સની અંદર એક માર્ક્સ નહીં જવા દો આવું હોય ને તો તમને મારા અનુભવ પરથી બે ટિપ્સ આપું છું આમ તો આપણા વડલાઓ કહી ગયા છે કે માંગ્યા વગર કોઈ ટીપ્સ આપવી નહીં બરાબર તમે માગતા નહીં પણ તો સામેથી હું આપું છું કેમ કે તમે અહીંયા આવ્યા છો એનો મતલબ જ એવો છે કે આપણે મેથ્સમાં પૂરેપૂરા માર્ક્સ લાવવાનો ટાર્ગેટ છે અને જો ખરેખર ટાર્ગેટ હોય ને તો તમારે બે કામ ખાસ કરવાના એક અહીંયા તમે બધા રફ નોટ જ લખતા હશો એટલે એને હું કામ નહીં ગણતો એટલે અહીંયા બધા રફ નોટ લખતા હશે એવું માનું છું એ હું માની જ લઉં છું બધા રફ નોટ લખતા હશે બધા ડાયા છોકરાઓ છે અને ઘરે જઈને એક નાના હતા ત્યારથી આવું તો કરતા જ હોઈએ ઘરે જઈને શું કરવાનું એક ફેર ચોપડો બનાવવાનો હોય ફેર ચોપડા શું લખશો બધું જે આજ કર્યું એ સો ટકા સાચી વાત છે પણ હવે આજે તમે જ્યારે કર્યું હશે ને સમજો કે પેલો એક હજાર એકસો અગિયાર નો વર્ગ કર્યો હોય કે નવસો નવાણું નો વર્ગ કર્યો ને આજ તમે ડાયરેક્ટ જવાબ લખી નાખ્યો હશે બરાબર ને ઉતાવ ક્લાસમાં તો કેવી ઉતાવળ હોય નવસો નવાણું નો વર્ગ પાર્થ પૂછો ને સીધો જવાબ આવ્યો નવાણું આઠ ડબલ જીરો વન પણ તમને શું લાગે છે કે તમે બધા એટલા યાદ શક્તિવાળા છો કે આ જવાબ તમે આજથી મહિના પછી વાંચશો અને તમને યાદ આવી જશે અથવા ઘણા બધા એ મેં જોયું અમુક અમુક બહેનો મસ્ત ચોપડો બનાવ્યો હતો સત્યાસી નો વર્ગ માટે પ્રોપર સો માઇનસ સત્યાસી એટલે તેર થાય સત્યાસી માઇનસ તેર એટલે ચુમ્મોતેર અને પાછું પછી એકસો ઓગણસ પ્રોપર લખેલું હતું પણ ઘણા બધાએ મેં જોયું સત્યાસી નો વર્ગ હોય તો ડાયરેક્ટ સીધો જવાબ જ બાજુ લખેલો હોય ડાયરેક્ટ જવાબ તો પછી તમને કેલ્ક્યુલેટર માં મળે પણ એ ડાયરેક્ટ જવાબ કરી રીતે આવ્યો એ મેથડ તમે નહીં લખેલી હોય તો પછી પંદર દિવસ પછી કહેશો કે પાર્થભાઈ ભણાવે ને ક્લાસમાં આવડી જાય પણ પછી ભૂલી જવાય બે ભૂલી જ જવાય એમાં પાર્થભાઈ નો વાંક નહીં લે થોડા તો એક કામ ઘરે જઈને ક્લાસ નોટ જયારે બનાવો ત્યારે દરેક કોઈ બી નવી મેથનનો દાખલો હોય ને તો પહેલું તો આવું લખું સ્ટેપ વન આવું કરો સ્ટેપ ટુ આ જવાબમાં પછી આવું કરો એ તમે જે સમજ્યા છો ને મને એટલો વિશ્વાસ છે કે ગજની ને ચોવીસ કલાક તો યાદ રહેતું હતું તો તમને ઘરે જઈને એટલું તો યાદ રહેશે આજના દિવસ તો યાદ રહેશે કોઈ જો ભેગું કરશો કે નાના મન તો બધું આવડી ગયું છે આ ફિલ્ડ ની અંદર તમને એક વાત કહી દઉં કે જે ઓવર કોન્ફિડન્સ વાળા વિદ્યાર્થીઓ જે ધોવાએ ને જેની કોઈ વાત નહીં જે આવ્યો હોય ને ત્યારે મને એમ લાગતું હોય આ બહુ હોશિયાર છે એટલે હું એને કહેતો બી ખરો કે એને પ્રોત્સાહન મળે કે તું હોશિયાર હે પણ પછી મેં કેવાનું બંધ કરી નાખ્યું કેમ કે જયારે જયારે કોઈને કહીએ ને એટલે વખાણે લીખી જ ચોટે બરાબર ને અને જેને એવું ઓવર કોન્ફિડન્સ આવી ગયું કે બાપુ આપણો તો બહુ હોશિયાર આપણા જેવું તો કોઈ છે જ નહીં ક્લાસમાં સૌથી પહેલા પેલો આપણો જ આવે તો એક વસ્તુ યાદ રાખજો તમારું કોમ્પિટિશન આ સો લોકો જોડે છે નહીં સો લોકો અંદરો અંદર એકબીજાના પૂરક બની શકાય તો પોસિબલ છે કે ભરતીમાં સો સો ભેગા પાસ થઈએ બરાબર પણ સો સો તમે અંદરો અંદર એકબીજાના પેલા બનશો ને કે આને હું શીખવાડીશ મારા કરતા મને આવડે છે ને આને શીખવાડી દઈશ ને મારા કરતા આગળ થઈ જશે એક વસ્તુ કહું છું બરાબર કે શીખવાનો આ મારી મમ્મીએ મને બહુ નાનો હતો ત્યારે કીધું કે શીખવાનો બેટા સૌથી સારામાં સારો કોઈ માર્ગ હોય ને તો કયો ખબર બીજા કોઈને દે જ્યારે તમે કોઈ વાત બીજા કોઈને શીખવાડશો ને ત્યારે એનું તો વર્ગ અને વર્ગમૂળ પાકું થશે જ એમાં કોઈ શંકા સ્થાન નથી પણ તમારું ડબલ પાકું થશે અને દરેક જે ઘડિયાળ હોય ને બંધમાં બંધ ઘડિયાળ હોય ને તો અભી દિવસમાં બે વાર સાતો ટાઈમ બદલા બોલો હા કે ના તો એનામાં પણ કઈક પ્લસ પોઈન્ટ હશે એને કદાચ ગણિત ન આવડતું તો એને વિજ્ઞાન સારું આવડતું હશે છેલ્લે ઇતિહાસ આવડતો હશે ભૂગોળ આવડતું હશે બંને એકબીજાના પૂરક બનશો ને તો બધા એવા પાસ થશો ને કે તમે ઈમેજિન નહીં કરી હોય પણ જો અંદર અંદર નું વાતાવરણ નવી નવી બેચ છે એટલે ખાસ કહું છું અંદર અંદર નું વાતાવરણ તમે એવું બનાવશો ને કે આને તો હું ના શીખવાડું મારા કરતા અમે બંને ટેસ્ટમાં હરખા હરખા માર્ક્સ લાવીએ ને આને હું શીખવાડ દઉં તો એવું ખાસ ના કરતા એક ચોપડો પ્રોપર ક્લાસ નોટ નો બનાવવાનો અને બીજું જે મેં તમને કામ કીધું એ ખાસ પીવાયક્યુ નો બનાવવાનો પીવાયક્યુ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન જે દિવસે હું તમને એવું કહું કે અહીંથી સરેરાશ ચેપ્ટર ખતમ થાય છે એ દિવસે તમારું એ જોવું ખુદ માટે જરૂરી છે કે ક્લાસમાં અમે જે સરેરાશ ના દાખલા કર્યા એનાથી પરીક્ષામાં જે પૂછાય છે હું સોલ્વ કરી છું કે નહીં ક્લાસમાં અમે જે કર્યા છે એ પરીક્ષામાં જે પૂછાય છે એ જ એવું નહીં કે હું કરાવું એ તો જોરદાર જ છે મારામાં તો કઈ ભૂલ જ નથી એવું બધી ફેકલ્ટી કે પણ એ ચેક કોને કરવું પડે તમારે કરવું પડે હે ને એટલે સૌથી પહેલા પેલા બે ચોપડા બધા ઘરે જઈને બનાવશો પેલો ચોપડો શેનો બનાવવાનો ક્લાસ નોટ નો ક્લાસ નોટ નો ચોપડો એવો હોવો જોઈએ કે જેને ગણિતનું લેક્ચર ના ભરેલું હોય ચોપડો તો ઘણા ક્લાસ નોટ ના ચોપડા જોયા હોય એવા હોય ને જ હું લખ્યું બે તે હે તો કોક ને જોઈને વોમેટ વાળા એવા ચોપડા હોવા જોઈએ નહીં એટલે બે ચોપડા બનાવશો પેલા બધા આ એક કામ તમારું કયું કીધું મેં બે ચોપડા બનાવવાનું બીજું કામ શું કઉ છું જયારે તમે નેક્સ્ટ લેક્ચરમાં આવો ને ત્યારે ગયા લેક્ચરમાં જે શીખીને શીખ્યા છો એનું થોડું ક્વિક રિવિઝન કરીને આવવાનું ગઈકાલે હું જે શીખ્યો છું એ મને જો આજ નહીં આવડતું હોય ને સમજો કે પર્સન્ટેજ ચેપ્ટરમાં પહેલા દિવસે જે શીખ્યા હોય એ તમને ના આવડે તો બીજા દિવસે કઈ તંબુરો ખબર ના પડે મારી ગેરંટી પેલું જેમ કોઈ ચડતી ગાડીએ ચડવા જાય ઓલી ચાલતી ટ્રેને ચડવા જાય કેવું છો લઈ જાય બધું એવું છો લઈ જશે એવું તમને પહેલા દિવસે કહું છું એટલે બને એટલું મેથ્સના લેક્ચરમાં ક્યારે ગેપ ના પડવો જોઈએ ઇમરજન્સી માં ઇમરજન્સી કામ હોય કે આના અહીં ગયા વગર ચાલશે જ નહીં તો અલગ વસ્તુ છે બરાબર બાકી બને ત્યાં સુધી ભૂલે ચૂકે જો ગેપ પડે તો આગલા દિવસે જે ચાલી હોય એ શીખીને ક્લાસમાં આવશો ને તો જ તમારું એક લેક્ચર નું બગડ્યું કહેવાશે નહીં તો બે બે લેક્ચર ભેગા બગડશે શું કહું છું ખબર પડે છે એક બે ચોપડા બનાવવાના અને એક નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે તમે આવો છો ત્યારે પ્રીવિયસ લેક્ચર નું રિવિઝન કરીને આવવાનું આટલી બે જિમ્મેદારી તમારા ઉપર હું આપીને આજે આપણે છૂટા પડીએ છીએ